ગુડ આફ્ટરનૂન મિત્રો ચલો બધા જ મિત્રોને ગુડ આફ્ટરનુન ગુડ ઇવનિંગ ઓડિયો વિડીયો કન્ફર્મેશન આપી દો એકવાર ચલો ફટાફટ ડ્રીમ ઇલેવનમાં કોઈ ટીમ નથી બનાવતું ભાઈ ચલો ચલો ભાઈ એકવાર બધા ઓડિયો વિડીયો કન્ફર્મેશન આપી દો ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને બધાને પણ હેપી ટીચર્સ ડે શિક્ષક દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ તમે પણ કોઈકને કંઈક ને કંઈક વસ્તુ તો શીખવાડી જ હશે એટલે તમે પણ ટીચર તો છો જ તમને પણ શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને બધા જ મિત્રોને સાથ સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમે છો તો અમે છીએ એ વસ્તુ તમે જાણો છો ને હું પણ જાણું છું ભાઈ એટલે અગેન બધા જ બધા થેન્ક યુ થેન્ક યુ સો મચ ચલો મિત્રો સેશનને એકવાર બરાબર શેર કરી દો ચલો એકવાર સેશનને શેર કરી દો આજે આપણે ટ્રેન અને હોડીવાળા દાખલા શીખવાના છે એની પહેલા દસેક મિનિટ આપણે કન્સેપ્ટ શીખવાનો પ્રયત્ન કરીશું ડન ચલો હા તમે બધા શિક્ષકો ભાઈ બાપા સીતારામ સીતારામ ચલો મિત્રો એકવાર સેશન ને શેર કરી દો એટલે આપણે આપણો છકડો ચાલુ કરી દઈએ ચાલો જો પાછું નવું નામ આવ્યું સાહેબ તમે સાઉથ ના રામ ઓકે આવી જાવ ભાઈ ખુશાલભાઈ વિમતી બારિયા વિજય કોમલ આહિર રોહિત વાઘેલા દેસાઈ રામાભાઈ રીના ચૌધરી ગાવિત બધા જ મિત્રોને ગુડ આફ્ટરનૂન જય મા મોગલ હેપી ટીચર્સ ડે ચલો ચલો મિત્રો સેશન શેર કરી દો લાઇક ઘણા મિત્રોએ આપી નથી લાઈક કરી દો એટલે આપણે શરૂ કરી દઈએ વાયરસ આવે તો હેન્ડલ કરવાની જવાબદારી તમારી ઇંગ્લિશનો પ્રોગ્રામ ગોઠવવા ભાઈ આવશે એનું ટેન્શન ના લો તમે હે ને હા અત્યારે આપણે ગણિત ભણીએ ચલો નૈનાબા ચાવડા વિશાલ જોશી સોલંકી જાસ્મીન પ્રેમ ચાવડા કોમલ પટેલ કૈલાસ પટાણી હા આજે ટ્રેન ચલાવવાની છકડો નહીં ભાઈ ઓકે ચલો તો વધારે સમય નથી બગાડતા ચલો મિત્રો એકસો ચોવીસ લોકો લાઈવ છો એકવાર શેર કરો અને લાઇક આપી દો લાઈક ઓછી છે ચલો પહેલા આપણે છે ને થોડોક કન્સેપ્ટ સમજી લઈએ જેથી તમને પણ મજા આવે કે શું સાહેબ શું કરે છે શું નથી કરતા હે ને ચાલો હવે જુઓ હવે જો જય માતાજી નાના વાંધો નહીં ભાઈ ચલો અહીંયા હવે આપણે ભણવામાં ધ્યાન આપીશું ભાઈ બરાબર એ આવે ત્યારે જોઈ જશે મિત્રો ટ્રેન વાળા દાખલાની અંદર તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કોઈ પણ દાખલો હોય ગમે તેવો દાખલો હોય પાંચ મિનિટ થોડોક કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ ટ્રેન વાળો જ્યારે પણ દાખલો આવે ત્યારે તમારા મનમાં એક જ પ્રશ્ન આવવો જોઈએ કે સાહેબ મને એક જ સૂત્ર આવડે ટ્રેન એટલે કે ઝડપ બરાબર સમય હોડી પણ ચલાવવાની છે આપણે સાહેબ આની અંદર મારે ઝડપ કેટલી મૂકવી તો સાહેબ ઝડપ મૂકવા મારે જોવાનું કે જો ટ્રેન એક થી વધુ હોય તો જ મજા આવે એક જ ટ્રેન હોય તો જે હોય એનું વેદ થશે વિધિ વાઘેલા રાઠોડ હાર્દિક હા ભાઈ હવે ટાઈમ પાંચ નો રહેશે વેલકમ આવી જાઓ બધા હવે જુઓ સાહેબ જો બે ટ્રેન સમાન દિશામાં જતી હોય તો હંમેશા એમની ઝડપની શું કરીશું આપણે બાદ બાકી કરીશું સાહેબ ઝડપ ન આપી હોય તો એ એક્સ ધારવાનું બાકી કરવાની તો બાદ બાકી છે બાકી કરવાની તો બાદ બાકી છે પછી સાહેબ જો આપણી ટ્રેન વિરુદ્ધ દિશામાં જતી હોય કેવી દિશામાં વિરુદ્ધ દિશામાં તો ફરજિયાત આપણે ઝડપ શું કરીશું સરવાળો કરીશું ફરજિયાત ઝડપ શું કરીશું સરવાળો તમને ઝડપ ન આપી હોય તો આપણે એક્સ ધારશું બાકી કરવાનો તો સરવાળો જ છે બાકી કરવાનો તો સરવાળો જ છે ડન હા હા હવે જુઓ સાહેબ અંતર કેટલું મૂકવું તો થાય અંતરનો તો હંમેશા સરવાળો થાય જો ટ્રેન પસાર કરતી હોય તો અંતરમાં બંને અંતરમાં ની ટ્રેનની નો સરવાળો જો ટ્રેન બોગદાને પસાર કરતી હોય તો ટ્રેનની લંબાઈ વધતા બોગદાની લંબાઈ જો ટ્રેન પ્લેટફોમને પસાર કરતી હોય તો ટ્રેનની લંબાઈ વધતા પ્લેટફોર્મની લંબાઈ પણ મિત્રો જ્યારે તમારી ટ્રેન માણસ એટલે કે વ્યક્તિ ઝાડ થાંભલો એટલે કે સિગ્નલ આવી વસ્તુને પસાર કરતી હોય કેવી વસ્તુ કેવી વસ્તુ કે જેને અંતર હોતું નથી જેમ કે માણસને અંતર ના હોય ઝાડને અંતર ના હોય અને થાંભલાને અંતર ના હોય તો જેને અંતર ન હોય એવી વસ્તુને પસાર કરતી હોય ત્યારે એનો સરવાળો નહીં થાય ટ્રેનનું અંતર હશે એ એ જ જ મિત્રો મિત્રો અંતરમાં અંતરમાં આવશે તો પણ આપણે અંતરની અંદર માત્રને માત્ર ટ્રેનનું અંતર મૂકવાનું છે યાદ રાખજો બરાબર હા મતલબ કે થાંભલામાં ટ્રેનની લંબાઈ જ લેવાની કોની ખાલી ટ્રેનની લંબાઈ લેવાની સર થોડો રેસ્ટ કરો તો રિવિઝન કરી લઈએ ના ભાઈ આપણે રિવિઝન અહીંયા જ કરવાનું છે રિવિઝન અહીંયા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કન્ટિન્યુ કરતા જ રહેવાનું છે તમે ગણિતથી ભાગો તો પણ હું નહીં ભાગવા દઉં તમને ચાલો અહીંયા જજો હા હવે સાહેબ છેલ્લે મને વધ્યું શું સમય સૂત્રમાં એક ઝડપ આવી ગઈ અંતર આવી ગયું અને વધ્યું શું ભાઈ સમય હા જે લંબાઈ આપ્યો એ જ મૂકવાની સાહેબ સમયમાં મને એકમ ફેરવતા આવડતું હોવું જોઈએ કિલોમીટર પ્રતિ કલાક હોય તો એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા શું કરવાનું છેદમાં છેદમાં વડે વડે દેવાનું દેવાનું પછી સાહેબ મીટર પ્રતિ સેકન્ડમાં આપ્યું હોય એને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા શું કરવાનું અઢાર ના છેદમાં પાંચમાં ગુણી દેવાનું તો એ ફરી જાય મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો આ વસ્તુ યાદ રાખજો કે ટ્રેન ની અંદર મને એક જ સૂત્ર આવડે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય બે કિસ્સા આપ્યા હોય તો બે વાર લખવાનું બાકી સૂત્ર તો આ જ આવશે આના સિવાય બીજું કોઈ સૂત્ર આવવાનું નથી આના સિવાય બીજું કોઈ સૂત્ર આવવાનું નથી ચલો ઘણા બધા મિત્રો આવી ગયા છે પૂર્વા ગોસ્વામી સેજલ પટેલ સોહિલભાઈ હેપી ટીચર્સ ડે બધા જ મિત્રોને ખટારો દોડે ને બધું દોડે ભાઈ આપણે સાપેક્ષ ઝડપ ઉપર ધ્યાન આપશું બરાબર હા ક્યારેક ક્યારેક ખટારાને દોડાવજો ચલો પ્રવી સાહેબજી શિક્ષક દિવસની તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ નહીં ભાઈ મિલનભાઈ સમજી જશો ગભરાતા નહીં હો હા જો રિવિઝન ફટાફટ કરી દઉં છું એકવાર ધ્યાન આપજો પ્લીઝ ભાઈ કોમેન્ટ પછી કરશો ચાલશે ચા આવી લાગે છે સાહેબને હા ભાઈ ચા આવી જાવ મુકેશ સિંહ જો સાહેબ જ્યારે ઝડપ મૂકવાની થાય ને ત્યારે હું જોઈશ શું જોઈશ કે બે ટ્રેન સમાન દિશામાં જાય કે વિરુદ્ધ દિશામાં સમાન દિશામાં જાય તો ઝડપની ફરજિયાત બાદબાકી કરજો વિરુદ્ધ દિશામાં જાય તો ઝડપની ફરજિયાત સરવાળો કરજો ઝડપ ન આપી હોય તો એક્સ ધારજો બાકી કરજો તો સરવાળો અને બાદ બાકી એક ટ્રેન હોય તો કોઈ ઈસ્યુ છે જ નહીં અંતરનો હંમેશા સરવાળો જ કરજો ટ્રેન ટનલને પસાર કરતી હોય તો ટ્રેનનું અંતર ટનલ ટનલનું અંતર ટ્રેન ટ્રેન બોગદાને પસાર કરતી હોય તો ટ્રેનનું અંતર વધતા બોગદાનું અંતર ટ્રેન બીજી ટ્રેનને પસાર કરતી હોય તો બંને ટ્રેનના અંતરનો સરવાળો પણ જ્યારે ટ્રેન માણસ જાડ કે થાંભલાને પસાર કરતી હોય ત્યારે આપણે સરવાળો કરતા નથી ત્યારે માત્ર ને માત્ર મૂકી દઈએ એ જ અંતર મૂકી દઈએ પછી સાહેબ સમયમાં શું તો કિલોમીટર પ્રતિ કલાક હોય તો એને પાંચના છેદમાં અઢાર વડે ગુણો તો એ તમારું ફરી જાય મીટર પ્રતિ સેકન્ડ અને મીટર પ્રતિ સેકન્ડ હોય તો અઢારના છેદમાં પાંચ વડે ગુણો

દેશી ભાષામાં ચાલો હવે જોઈએ હવે જો હોડી ઉપર જતા પહેલા હોડી ઉપર જતા પહેલા ટ્રેન વાળા કન્સેપ્ટના બે ત્રણ દાખલા જોઈ લો ટપ્પો પડે કા સાહેબ આવું કહેવા માંગે છે ભલે ઈઝી લાગે પણ સમજી દો બોગદો નહીં ભાઈ બોગદું ચલો શું કે છે જોજો કદાચ ક્યારેક એકાદ દાખલો રિપીટ થાય તો બહુ ભાઈ હાઈપર થવું નહીં જો રકમ વાંચો રાધે રાધે તમારી સાયરી ભાઈ ફરી વાંચવાની મને ઈચ્છા થાય છે એ દુઃખ યે દર્દ સબ તે અંદર હૈ તું આપને બનાય એ પિંજરે સે બહાર તો નિકલ તું આપને આપમે એક સિકંદર હૈ વાહ 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 ભાઈ ખરેખર મોટિવેશન થાય છે હો હવે બોગદું બોગડું કર્યા વગર જો દાખલો જવાબ શું આવે જણાવો ચલો વાહ એકસો એંશી ડાયરેક પહેલાં જ ધડાકે જવાબ કાંઈ વાંધો નહીં જોઈએ હો છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બે ટ્રેન સામસામેથી આવે છે ભાઈ સામ સામેથી આવતી હોય એનો મતલબ થાય કે બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં જાય છે બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં જાય છે મેં તમને કીધું ટ્રેન વાળો દાખલો દેખાય એટલે ભલે તમને કઈ ખબર ન પડતી હોય સૂત્ર સૂત્ર તો તો એક એક જ જ આવે આવે સ્પીડ સ્પીડ બરાબર બરાબર ડિસ્ટન્સ ડિસ્ટન્સ બાય બાય ટાઈમ ટાઈમ સર અમે એક મોબાઈલમાં ચાર જણા જોઈએ તમારો લેક્ચર વાહ ભાઈ વાહ તો લડતા નહીં કોમેન્ટ હું મારું પેલો કે હું મારું હવે જો સ્પીડ મેં હમણાં કીધું ઝડપ કેટલી મૂકવી જોઈ લેવાનું કે બે ટ્રેન સમાન દિશામાં જાય તો બાદ બાકી વિરુદ્ધ દિશામાં જાય તો સરવાળો મિત્રો આ બે ટ્રેન વિરુદ્ધ દિશામાં જાય છે ક્યાંથી ખબર પડી આવે આવે છે છે મતલબ વિરુદ્ધ દિશામાં જાય તો સાહેબ આપણે તો ઝડપનો સરવાળો કરીને જ મૂકવાનું થાય ઓકે અને આ ઝડપ તમને આપી છે કિલોમીટર પ્રતિ કલાકમાં અંતર અંતર માટે શું જોવાનું કે બંને ટ્રેનમાંથી કોઈ માણસને પસાર કરે છે કે પછી ટ્રેનને જ પસાર કરે છે તો તમે અહીંયા ભાઈ શું કીધું છે કે ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને પસાર કરે છે સાહેબ અહીંયા વ્યક્તિ પસાર કરે છે એટલે અંતરનો સરવાળો થવાનો નથી

અને આ જે છે એ એકમ કિલોમીટરમાં છે એવું ચાલે નહીં તો આપણે શું કરીએ આ છત્રી અને પિસ્તાલીસ એક્યાસી થાય એને કિલોમીટર ને મીટર પ્રતિ સેકન્ડ માં કેમ ફેરવવા આ લખ્યું જો પાંચ ના છેદ માં અઢાર વડે ગુણી દેવાના ફરી ગયું મીટરમાં અને આઠ અહીંયા ગુણાકાર માં આવી જાય એટલે સીધું જ તમને લંબાઈ મળી જાય સીધું જ તમને લંબાઈ મળી જાય સાહેબ શું કરવાનું સાહેબ અહીંયા

ચલો ભાઈ ખબર પડી કે નહીં એ કહેવા મને બાકી બધું તેલ લેવા જવા દો ભલે તેલ મોઘું હોય સિમ્પલ દાખલામાં ખબર પડી હા ભાઈ હવે કોઈ એવું ના કહેતા કે સાહેબ હું તો થિયેટરમાં બેસીને જોઉં છું આ હળવા રહેજો પાછા ન વગર પાણીએ ધોવાણ થઈ જશે હા ભણવામાં ધ્યાન આપો બરાબર છે ચલો ડન હા બસ આ નો જવાબ જલ્દી આપો ભાઈ ખબર પડી કે ના પડી કાંઈ વાંધો નહીં વરસાચોધરી ઘણી ઓછું ભાવતું આવડી જશે ગભરાતા નહીં ધ્યાન આપજો કોમેન્ટ ઉપર નહીં ભણવા ઉપર હા ચલો જઈએ આગળ હો વાહ આ તો ગાંડા નહીં આવડે તમે ડાયા છો જો અહીંયા શું કહે છે સિમ્પલ ગાંડાને આવડે એવો દાખલો છે કે ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેનની ઝડપ તમારે મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાની છે યાદ રાખજો આ મીટર સેકન્ડ ઇનવર્સ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ છે માઇનસ ઘાતનો મતલબ એનો વ્યસ્ત થાય બરાબર હા હરસિદ્ધિ રાઠોડ કે સાહેબ રિપીટ કરો ને આગળ આવો સેમ દાખલો આવશે એકવાર જોઈ લેજો બેન ખબર ના પડે તો કહેજો રિપીટ કરી લઈશું ડન

હવે જોઈએ કેવો ફટાફટ જવાબ આપો છો હા આપો હાલો ગુડ ઇવનિંગ હેપી ટીચર્સ ડે ચલો આપો જવાબ ક્યાં ગયા મુકેશભાઈ ચાવાળા સર અઢાર ક્યાંથી લાયા વિશાલસિંહ એવું કહે છે તો વિશાલસિંહ તમે ધ્યાન આપો મારા ભાઈ કે કિલોમીટર પ્રતિ કલાક હોય કિલોમીટરના મીટર મારા ભાઈ થાય હજાર મીટર અને કલાકની સેકન્ડ થાય ભયલા છત્રીસો સેકન્ડ આ બે ટપકા ઉડી જાય તો પાંચતા આવે ને અહીંયા અઢાર દુ છત્રી એટલે આપણે સ્વીકારી લઈએ કે પાંચના છેદમાં અઢાર વડે ગુણીએ ને એટલે મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય દર વખતે આવું કરવું ન પડે એટલે આપણે આવું સ્વીકારીએ છીએ ડન એકસો ચુમ્માલી વાળા ઘણા બધા છે જોઈએ ચલો ટ્રેન વાળા દાખલામાં સાહેબ એક જ સૂત્ર આવડે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એ ક્યાંક રિપીટ થયેલો હોય અથવા ક્યાંક જોયેલો હોય એટલે એ લોકો આન્સર આપી દે ઓકે આપણે રીત સમજવાથી મતલબ રાખવાનો છે આન્સર થી મતલબ નહીં રાખ્યો હો ભલે જવાબ આપતા હોય બધા સાહેબ ડિસ્ટન્સ શું છે અહીંયા એકસો ચાલીસ મીટરની લાંબી ગાડી એકસો એસી મીટર લાંબા પ્લેટફોર્મ ને આઠ સેકન્ડમાં પાર કરે છે અંતર નો હંમેશા ભાઈઓ બહેનો સરવાળો થાય એક અંતર તમને આપ્યું છે ભાઈ એકસો ને ચાલીસ અને બીજું અંતર આપ્યું છે એકસો ને ભાગ્યા સમય કેટલો આઠ સેકન્ડ સાહેબ એકસો ચાલી અને બસો એસી એટલે લગભગ ત્રણસો વીસ થાય અને ભાગ્યા આઠ થાય પણ શું પણ પણ એવું પણ કે અહીંયા આ મીટરમાં છે અને આ સેકન્ડમાં છે જવાબ આવે મીટર પ્રતિ સેકન્ડમાં મને તો પૂછ્યો છે કિલોમીટર પ્રતિ કલાકમાં તો યાદ કરો કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવો હોય તો અઢાર ના છે પાંચ અઠા ચાલીસ આઠ આઠ ગુણ્યા અઢાર ઘડ્યો આવડે તો અઢાર અઠ્ઠા એકસો થાય અને એ ફરી ગયો કહેવાય કિલોમીટર પ્રતિ કલાકમાં અહીંયા તમારો જવાબ મિત્રો થાય એકસો કિલોમીટર પ્રતિ કલાક નૈના બા ચાવડા કે સર હું તો સ્લેટ પેન લઈને બેસું સરસ ભાઈ સમજો છો ચલો ક્લિયર થાય તો કોમેન્ટમાં જણાવો અને ક્લિયર થાય તો લાઈકે આપો ડન સર વાહ ડોડી આવે એટલે બધાનું ડન કાઢું જુઓ ચલો સરસ 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 સારો દાખલો છે અહીંયા ધ્યાન આપજો ભાઈ પહેલા મેથડ પછી ડાયરેક અને પછી તમને જાતે કરવા આપું શાંતિથી સમજો પહેલાં મેથડ પછી ડાયરેક અને પછી આવો સેમ દાખલો જાતે કરવા આપું જોઈએ તમે કઈ રીતે કરો છો હવે જો શું કહે છે કે એક ટ્રેનને એક સિગ્નલ પસાર કરતા દસ સેકન્ડ લાગે છે અને બસો મીટર પ્લેટફોર્મ પસાર કરતા અઢાર સેકન્ડ લાગે છે તો આ ટ્રેનની લંબાઈ કેટલી હશે બંને રીતે કરીએ ડાયરેક્ટ પણ થાય કરાવું શાંતિ રાખજો ઓકે હવે જો વિલન ભાઈ છે સર બિલકુલ ના સમજાય તો અહીંયા હવે શાંતિથી ધ્યાન આપજો ભાઈ સમજાશે ઓકે ચલો પહેલા ટ્રેન સિગ્નલ ને પસાર કરે સિગ્નલ અને એની એ જ ટ્રેન પછી મિત્રો પ્લેટફોર્મને પસાર કરે છે હવે જો શું કહે છે સાહેબ સૂત્ર તો એક જ આવડે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય પ્લીઝ સમજો ભાઈ શું કહે છે આ કે સિગ્નલ ને પસાર કરે એટલે મેં તમને ત્રણ વ્યક્તિ કીધી હતી ત્રણ વસ્તુ કીધી હતી કે એક માણસ હોય વ્યક્તિ એટલે કે ઝાડ હોય અને ત્રીજું એટલે કે સિગ્નલ અથવા થાંભલો હોય અંતરનો સરવાળો કરાય નહીં તો અહીંયા ખાલી ટ્રેનનું અંતર ટ્રેનની લંબાઈ ધારો કે એલ હોય તો એલ જ આવે સમય કેટલો છે દસ સેકન્ડ કેટલો છે દસ સેકન્ડ આ સ્પીડ એની પ્લીઝ સમજો હવે અહીંયા એ પસાર કરે છે પ્લેટફોર્મને કોને પસાર કરે છે પ્લેટફોર્મને પ્લેટફોર્મને પસાર કરે તો એ ટ્રેનની લંબાઈ જેટલું અંતર તો કાપે જ એક્સ્ટ્રા કેટલું કાપે બસો મીટર એક્સ્ટ્રા કાપે પ્લેટફોર્મ માટે ત્યારે કેટલો સમય લાગે છે એને અઢાર સેકન્ડ કેટલો લાગે છે અઢાર સેકન્ડ સાહેબ અહીં ટ્રેન તો એક જ છે પણ ઘડીક સિગ્નલ તો મિત્રો આ બંનેને સરખાવ આ બંનેને હું સરખાવું કેમ કે આ બંને કેવું હશે સરખું હશે તો આવું સરખા એલ ના છેદ માં દસ બરાબર એલ વત્તા બસો છેદમાં અઢાર સાહેબ હવે શું કરવાનું આવે આઠ નો મતલબ ત્રણ વખત અડધા થાય કઈ ભૂલ કરી છે આ બે હજાર થાય ને અહીંયા હા દસ વડે ગુણવાનું રહી ગયું ને ભાઈ હા તો સાહેબ ત્રણ વખત અડધા તો પેલા થાય હજાર

માં સિગ્નલ ને પસાર કરે છે અને સિગ્નલને પસાર કરે તો ટ્રેનની લંબાઈ એલ જેટલું અંતર કાપવું પડે અને દસ માં કપાય ટ્રેન પ્લેટફોર્મ પ્લેટફોર્મને પસાર કરે છે તો પ્લેટફોર્મને પસાર કરે તો એલ જેટલું અંતર કપાય ને એક્સ્ટ્રા કેટલું કપાય બસો ત્યારે કેટલો સમય લગાવે છે અઢાર સેકન્ડ ખાસ સમજો સાહેબ અહીં ટ્રેન દસ સેકન્ડ લાગી તો અહીંયા પણ દસ જ લાગી હશે તો સાહેબ દસ સેકન્ડ ચાલે તો પોતાની લંબાઈ જેટલું અંતર કાપે દસ સેકન્ડ કેટલું તો સાહેબ બસો ગુણ્યા દસ છેદમાં આઠ કરો સીધો તમને મળી જાય બસો પચાસ

પડતા એકવાર સિગ્નલ ને પસાર કરે છે સિગ્નલ ને પસાર કરે ટ્રેન ની લંબાઈ જેટલું અંતર કાપે ટ્રેન ની લંબાઈ કેમકે સિગ્નલ ને અંતર ન હોય ત્યારે મિત્રો કેટલી સેકન્ડ લાગે છે દસ સેકન્ડ પડશે ભાઈ એકનો એક દાખલો બે ત્રણ વાર અથવા એવા પ્રકારના બે ત્રણ વાર જોશો એટલે ખબર પડશે સાહેબ જ્યારે પણ ટ્રેન તમારી જે છે પ્લેટફોર્મને પસાર કરે ત્યારે કેટલું અંતર કાપે ખબર તમને એ ટ્રેનની લંબાઈ જેટલું તો કાપે જ અને એક્સ્ટ્રા પ્લેટફોર્મનું જે હોય બસો પણ કાપે ત્યારે એને આખો સમય કેટલો લાગે છે અઢાર સે આટલી ખબર પડી આટલી ખબર પડી હવે જો સાહેબ ટ્રેન ને પોતાના જેટલી લંબાઈ કાપવા માટે કેટલો સમય લાગે છે દસ સેકન્ડ તો અહિયાં એના માટે તો દસ જ હશે ટોટલ અઢાર છે તો બાકીના આઠ કોના માટે હોય બસો માટે હોય કોના માટે હોય બસો માટે હોય હવે જુઓ એનો મતલબ થાય આઠ સેકન્ડમાં આ ટ્રેન બસો મીટરનું અંતર કાપી શકે એમ છે આઠ સેકન્ડમાં આ ટ્રેન

હવે તો ખબર પડવી જોઈએ ભાઈ અને હજુ ના હોય તો આગળના વ્યવસ્થિત ધ્યાન આપજો એટલે પડી જશે ઓકે ચલો કોમેન્ટમાં ઓછું ભણવામાં ધ્યાન આપજો તો મજા આવશે ભાઈ હે ભાઈ જેને ડાઉટ હતો એમને જુઓ થોડી ઘણી ખબર પડી ફરીથી સમજાયું છે

બરાબર ઓકે ક્લાસરૂમ પ્રોગ્રામની અંદર અલગ અલગ ચારસો ચારસો પ્રશ્નો અને એનું સોલ્યુશન કરાવવામાં આવે છે જે છે 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 એની ફી માત્ર અત્યારે કેટલી મિત્રો પંચ્યાસી જય દ્વારકાધી સ્નેહા પટેલ જો ભાઈ જો સેમ દાખલો છે જો સમજાય તો એટલે જેને ખબર ના પડી હોય ધ્યાનથી સમજજો એની પહેલા તમે પ્રયત્ન કરો ચાલો એની પહેલા તમે પ્રયત્ન કરો હેપી ટીચર્સ ડે કુંદનસિંહ ઠાકોર આભારભાઈ બિનલ જોરદાર સર કે ટપ્પો પડ્યો જય 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 ઠાકર ઠાકર રાહુલભાઈ માતાજી સેજલબા રાજપૂત કરો કરો ભાઈ પ્રયત્ન કરો નેવું આવે મારે તો તમારે નેવું આવતો નેવું પણ નેવું તો છે જ નહીં ભાઈ એક ઓપ્શન એક્સ્ટ્રા આપું તમારા માટે સ્પેશિયલ હો તમારા માટે એક એકસ્ટ્રા ભાઈ આપું રોહિત માટે એક પણ નહીં એમ જોશે દીપક જોઈએ હો સાહેબ આ ટ્રેન એક પુરુષને પસાર કરે તમને મેં કીધું માણસ હોય ઝાડ હોય કે થાંભલો હોય ત્યારે ટ્રેન પોતાની લંબાઈ જેટલું અંતર કાપે એલ જ કાપે કેટલી સેકડમાં બાર સેકડમાં જય માં અનિલ સાહેબ પછી શું કીધું છે એ કોઈ ને પસાર કરે છે ને તો પ્લેટફોર્મ હવે અહીંયા પ્લેટફોર્મ ને પસાર કરે ત્યારે શું થાય ત્યારે શું થાય પોતાની લંબાઈ એલ જેટલું તો કાપે જ છે અને એક્સ્ટ્રા કેટલું કાપે પિસ્તાલીસ અને સમય તમને અહીંયા આપ્યો છે ટોટલ કેટલો મિત્રો અઢાર સેકન્ડ હવે ડાયો માણસ એટલું તો સમજી જાય કે સાહેબ ટ્રેનને પોતાની લંબાઈ કાપવા બાર સેકન્ડ લાગે છે અહીંયા અઢાર લાગ્યા તો આના માટે તો બાર જ હશે બાકીના છ કોના માટે હશે પિસ્તાલીસ માટે તમને પૂછ્યું છે ઝડપ ઝડપ એટલે અંતર ભાગ્યા સમય અંતર કેટલું કાપે છે પિસ્તાલીસ કેટલા સમયમાં છ સેકન્ડમાં આ આવે મીટર આ આવે સેકન્ડ કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો તો અઢાર ના છેદ પાંચ છ તરી અઢાર પાંચ નવ્વા પિસ્તાલીસ ભાઈ કઈ ભૂલ કરી નવ તરી સત્યાવીસ નવ તરી સત્યાવીસ ભાઈ કઈ ભૂલ નથી કરી ને બધાને અલગ અલગ આવે છે એક પણ જો યો ભાઈ માણસ માત્ર ભૂલ ને પાત્ર એકવાર ફરીથી જોઈ લેજો એક વાર ફરીથી હવે હું થોડું રફ એન્ડ ટફ લખીશ પુરુષ ને પસાર કરે ત્યારે ટ્રેન પોતાની લંબાઈ બાર સેકન્ડમાં જ્યારે ટ્રેન કોઈ પ્લેટફોર્મને પસાર કરે કોઈ પ્લેટફોર્મને પસાર કરે ત્યારે પોતાની લંબાઈ તો ઠીક છે એક્સ્ટ્રા કેટલું કાપે પિસ્તાલીસ આના માટે તો બાર છે જ ટોટલ કીધું હોય તો બાકીનું વધુ ઘટ્યું છ આના માટે હોય ઓકે હા જોઈએ ભાઈ જે પણ થાય તો સાહેબ અંતર પિસ્તાલીસ સમય છ સેકન્ડ કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા અઢારના છેદમાં મિત્રો પાંચ સાહેબ પાંચ નવ્વા પિસ્તાલીસ છ તરી અઢાર નવ તરી સત્યાવીસ જ આવે ભાઈ દુનિયા આમથી આમ થાય તો કેટલું આવે સત્યાવીસ જ આવે તો ચોપન વાળા મિત્રો એકવાર ચેક કરો જાદવ ગોપી અહીંયા આપણે ઓપ્શન વધારી દીધો એ સારું જ કર્યું તું એક પણ નહીં મેં તમને પેલાથી જ કીધું જવાબ થી મતલબ નહીં રાખીએ મેથડ ને સમજવાનો પ્રયત્ન કરીશું જવાબ આવશે એક પણ નહીં ડન સર સીઆઈડી બોલાવો નૈનાબા ચાવડા ઘરે જ તમારે સીઆઈડી છે એમને જાણ કરો કે આ શું છે ભાઈ સમજો છો ને હા આપણો સાચો ઓકે દયાને બોલાવો દરવાજો તોડવા અત્યારે બધા દયા જેવા થઈ ગયા જ ભાઈ એટલે માણસ દયા જોવાની પણ દરવાજા એવા થઈ ગયા છે એક માટું મારો તૂટી જાય સર બાર ક્યાં ગયો હતો અરે ભાઈ આ બાર સેકન્ડ અહીંયા ટ્રેન માટે લાગ્યો હશે તો વધારાનો છ સેકન્ડ વધારાની પિસ્તાલી માટે લાગ્યું હશે મતલબ એ ટ્રેન છ સેકન્ડમાં પિસ્તાલી કાપી શકે છે તો છત્રીસો સેકન્ડ કલાકમાં કેટલું કાપી શકે એટલે સીધું તમને મળ્યા

જે પણ હોય ભાઈ કાઢવાના ઓકે ચાલો અરે પણ ટૂંકમાં ઇન્વેસ્ટિગેશન કરી શકે એવો માણસ એવા માણસ તો છે ને એમ પીએસઆઈ છે જોઈએ શું કહે છે અહીંયાં સાહેબ ચારસો મીટર અને એકસો ચાલીસ મીટર લંબાઈની બે ટ્રેન અનુક્રમે આડત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલી રહી છે હા કામમાં આવશે ટેટ માટે તો એકબીજાને કેટલા સમયમાં ઓળંગશે એકબીજાને કેટલા સમયમાં ઓળંગશે હાવો જોજો સમજજો આ શું કહે છે ઝડપ ઝડપનો સરવાળો કરવું કે બાદ બાકી પ્રશાંતભાઈ ભણો અહીંયા ફ્રીમાં ભણાવીએ જ છે ભાઈ મારે ગણિતનો કોર્સ લેવો હોય તો મળી શકે વિરુદ્ધ દિશા હોય તો બાદ બાકી નહીં થાય ભાઈ મેં તમને ચોખ્ખું કીધું છે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે હંમેશા ઝડપનો સરવાળો કરવો હંમેશા ઝડપનો સરવાળો કરો સરવાળો ભાઈ ઝડપ એક આડત્રીસ છે લખું છું સ્ટેપ ખબર પડે એટલે અને મિત્રો બીજી કેટલી છે સોળ છે કિલોમીટર પ્રતિ કલાક ડિસ્ટન્સ અંતરનો હંમેશા સરવાળો થાય તો લખું છું ચારસો વત્તા તા એકસો ચાલીસ અને સમય સાહેબ શોધવાનો છે બધું જ આપ્યું શોધવાનું શું હોય ભાઈ હવે જો આ બધું સેકન્ડમાં છે ને આ કલાકમાં ચાલે નહીં તો એને હું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા એક સ્ટેપ એક્સ્ટ્રા લખું છું એટલે કે આડત્રીસ ને સોળ મિત્રો કેટલું થાય કોઈ કહેશે મને આડત્રીસ ને બે ચાલીસ એટલે લગભગ ચોપન થાય અને ચોપન કરું તો અહીંયા પાંચના છેદમાં અઢાર થાય એટલે મીટર પ્રતિ સેકન્ડમાં ફરી જાય

હા ચોપન વાળા ક્યાંથી ચોપન લાવ્યા ઘણો એકવાર ફરીથી જુઓ જવાબ તમારો રાઈટ આવશે છત્રીસ સેકન્ડ એટલે આ કોક સાડત્રીસ લાવ્યું મિતેશભાઈ સાડત્રીસ તો કોઈના ઘડિયામાં ના આવે ભાઈ ક્યાંથી ગુણ્યા તમે છાયો છાયો છાડત્રીસ એવું તો નથી કર્યું ને હા વિવેકસિંહ સાચી વાત કહે છે લાઈક કરો બધા નહીં તો પછી મારે ચિંગુસ નામ આપવું પડશે બધાને વાહ છત્રીસવાળા સાચા ભાઈ રાહુલભાઈ ખબર પડી ગઈ પુષ્પા બારીયા એવું કે સર પાંચ ને અઢાર કઈ રીતે આયા ભાઈ જે છે ને આ કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા આપણે પાંચના છેદમાં અઢાર વડે ગુણીએ છીએ કેમ કે અહીંયા જવાબ સેકન્ડમાં છે તો અહીંયા કલાક ને સેકન્ડમાં ફેરવવું એના કરતા આખું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઉં જેથી મીટર મીટર ઉડી જાય ને જવાબ મારો આવે સેકન્ડમાં જયશ્રી અરે ડિલેટ થઈ ગયું લખો પાછો જયશ્રી પાટિલ લખો મેસેજ પાછો નાખો પાછો મેસેજ નાખો વાંચતા વાંચતા ડિલેટ કરી નાખ્યો ભાઈ ના 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 મેથ ગોટાડે નહીં ચડાવે પ્રેક્ટિસ નથી કરતા એટલા હોડીમાં ચૂપ રહેવાના આપણે સર રિપ્લાય નથી આપતા આપીએ જ છીએ બોલો ચલો ડન ચલો આભાર બધાનો ભાઈ જે લોકોએ પણ વીસ કર્યું છે બધાનો ખૂબ ખૂબ આભાર ચલો જઈએ આગળ આને હું હા હેપી ટીચર્સ ડે થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમે શાંતિથી ભણો ને કંઈક શીખો એ જ મારા માટે હેપી ટીચર્સ ડે છે ભાઈ હોડી બસ આવે જ છે હોડી જો એકાદ બે દાખલામાં હોડીની એન્ટ્રી થાય છે ભાઈ હો હા વાહ ત્રણ દાખલા પછી હોડીની એન્ટ્રી થશે ભાઈ ત્રણ દાખલા પછી હોળીની એન્ટ્રી થશે ક્લાસમાંથી સીધા આવ્યા તમને વિસ કરવા માટે આભાર સ્પેશિયલી થેન્ક ખૂબ ખૂબ આભાર ક્યાં છે વાયરસ ભાઈ સર મેં છ દિવસ લેક્ચર નથી એટેમ્પ કર્યા એન્ડ ટાઈમ પણ બદલાઈ ગયો છે પહેલાના લેક્ચર છે ને સર હા પ્લે લિસ્ટ માં છે ભાઈ

લીગલી જે થાય બધું કરી લેવું ખોટી ડંપસ ઠોકવા અહીંયા આવું નહીં મિશન તલાટી ચલો ગાંધીનગર જ્ઞાન લાઈવ એડ્રેસ મેપમાં નાખશો મળી જશે બરાબર હા ફોન બોન બોન પર નહીં રૂબરૂ આવીને જે થાય કરી લેવાની છૂટ છે રૂબરૂ આવીને જે થાય કરી લેવાની છૂટ છે બરાબર હા ખોટા બીજા ચલો આપણે આપણું ચાલુ રાખીએ ભાઈ ચલો શું કે છે કે સ્ટેશન પર થોભ્યા વિના સ્ટેશન પર થોભ્યા સિવાય ટ્રેન સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે અને સ્ટેશન પર થોભીને છપ્પન કિલોમીટર પ્રતિ કલાક ઝડપે મુસાફરી કરે છે સરેરાશ દર કલાકે ટ્રેન કેટલી મિનિટ થોભી હશે સરેરાશ દર કલાકે ટ્રેન કેટલી મિનિટ થોભી હશે હવે જુઓ તમને એક એક્ઝામપલ આપું ભાઈ સમજો તમે આ સ્ટેશન પર થોભ્યા સિવાય ટ્રેન સિત્તેર કિલોમીટર ચાલે છે એટલે એ પ્યોર ટ્રેનની ઝડપ કહેવાય એ પ્યોર પેનની ઝડપ કહેવાય યાદ રાખજો મતલબ ટ્રેન કોઈ પણ જગ્યાએ હોલ્ડ કરતી નથી એટલે પ્યોર ટ્રેન પોતાની રીતે ચાલે તો એની ઝડપ કેટલી છે મિત્રો સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક છે એટલે એક કલાકમાં સિત્તેર કિલોમીટર અંતર કાપી શકે છે બરાબર હવે જુઓ અહીંયા જોજો શું કે છે અને સ્ટેશન પર થોભીને છપ્પન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે મતલબ ટ્રેનની ઝડપ તો મિત્રો સિત્તેર જ છે પણ એ સ્ટેશન ઉપર થોભે છે એટલે સમય વધુ લાગે છે પણ સમજો સમજો મિત્રો સ્ટેશન ઉપર થોભે છે ને એટલે શું કરે છે સમય વધુ લગાવે છે એટલે આપણને એની ઝડપ ઓછી દેખાય છે બાકી ઝડપ તો એની સિત્તેર જ છે તો સરેરાશ દર કલાકે કેટલી મિનિટ હોય તો એક કલાકમાં સિત્તેર કિલોમીટર અંતર કાપશે હવે જુઓ અહિયાં શું કહે છે કે સાહેબ એ જો થોભી થોભી ચાલે તો એક કલાકમાં ખાલી છપ્પન કિલોમીટર જ ચાલી શકે છે થોભી થોભીને ચાલે તો એક કલાકમાં ખાલી કેટલું ચાલી શકે છે છપ્પન જ ચાલી શકે છે કેટલું બાકી રહી ગયું કેટલી પાછળ રહી ગઈ સાહેબ તો એ જોવા જઈએ તો ચૌદ કિલોમીટર બાકી રહી ગયું છે એટલે કે આ ચૌદ કિલોમીટર બાકી રહી ગયું છે એ કાપીને એને ઘરે પહોંચાડી દઈએ તો ખબર પડે કેટલી લેટ પહોંચી છે પહેલાં કલાકમાં કાપતી હોય પછી ધારો કે એક કલાકને દસ મિનિટમાં કાપે જો સમજી લેવાનું દસ મિનિટ લેટ છે તો દસ મિનિટ હોલ્ડ હશે હવે જુઓ શું કરીશું આપણે સાહેબ આ ટ્રેનને સિત્તેર કિમી કાપવું હોય ક્યાંય પણ હોલ્ડ કર્યા વગર તો એની કેટલો સમય લાગે સાઈઠ મિનિટ સમય લાગે ટ્રેન ઓલરેડી અહીંયા તો પહોંચી જ ગઈ છે ઓલરેડી અહીંયા તો પહોંચી જ ગઈ છે તો આપણે ખાલી બાકી કેટલું વધ્યું છે ચૌદ બાકી વધ્યું છે કેટલું બાકી રહ્યું છે ચૌદ તો ચૌદ કિમી કાપવા ચૌદ કિમી કાપવા કેટલો સમય લાગશે સાઈઠ ગુણ્યા ચૌદ ભાગ્યા સિત્તેર

પટેલ દસ આવ્યા જોવો જરાક એક વાર બાર આવશે ભૂલ આવી ન કરતા છપ્પન ન લેતા કેમ કે મૂળ ઝડપ તો સિત્તેર છે એટલે કે આટલે પહોંચી ગયા પછી અહીંયા પહોંચાડી દઈએ ખબર પડે કેટલી વધારે લાગ્યું છે તો સાહેબ ચૌદ કાપવા એને કેટલું લાગે સિત્તેર નો પાંચમો ભાગ તો સાહીઠ નો પાંચમો ભાગ બાર થાય સીધી ખબર પડે કેટલો થાય બાર થાય ભાઈ સમજી શકો છો વિવેકસિંહ સિંધવ કાલે એપમાં તમે આવવાના છો લેક્ચર લેવા હા ભાઈ એપ્લિકેશનની અંદર હશું મયૂર પટેલ કહે છે ફરી સમજાવો જો તમને તમારું એક્ઝામ્પલ નહીં સમજો એટલે ખબર પડશે પ્લીઝ સમજો ધારો કે તમારે અહીંથી મિત્રો સો કિલોમીટર દૂર જવું છે સમજો પ્લીઝ પ્લીઝ સમજો તમારે સો કિલોમીટર દૂર જવું છે તો શું કરશો ધારો કે તમે ક્યાંય પણ હોલ્ડ કર્યા વગર જતા હોય અને ચાર કલાકમાં પહોંચી ગયા કેટલા કલાકમાં ચાર કલાકમાં સમજો પ્લીઝ તો તમારો મિત્ર એવું તો કેસે કે ભાઈ તું સો કિલોમીટરનું અંતર ચાર કલાકમાં કાપી નાયો સો કિલોમીટરનું અંતર ચાર કલાકમાં કાપી નાયો મતલબ તારી ઝડપ કેટલી હોય ભાઈ પચીસ કિલોમીટર પ્રતિ કલાક હોય આવું એ કહેશે આવું એ કેશે હવે તમારા ભાઈબંધને ખબર છે જ નહીં કદાચ તમે અહીંયા મિત્રો ક્યાંક એક કલાકનો હોલ્ડ કર્યો હોય તો તમે ચારની જગ્યાએ પાંચ કલાકે પહોંચો કેટલા કલાકે પહોંચો પાંચ કલાકે તો તમારો મિત્ર શું કે ભાઈ તું સો કિલોમીટર નું અંતર પાંચ કલાકમાં કાપીને આવ્યો મતલબ તારી ઝડપ ભાઈ વીસ કિલોમીટર પ્રતિ કલાક હશે કેટલી હશે વીસ કિલોમીટર પ્રતિ કલાક હશે ભાઈ તમારી ઝડપ વીસ કિલોમીટર પ્રતિ કલાક હતી જ નહીં તમારી ઝડપ તો પચીસ હતી પણ સમય બગડ્યો એટલે એને ઝડપ ઓછી લાગી છે રિયલમાં તમે ચાલી શકો છો કેટલું ભાઈ પચીસની ઝડપે ડન તો હવે જોજો હવે જોજો આ દાખલામાં આવીએ કે એક કલાકની વાત કરું કેટલા કલાકની મિત્રો એક કલાકની તો આ એની ક્યાંય પણ હોલ્ડ ન કરે તો એક કલાકમાં કેટલો આગળ પહોંચી જાય ભાઈ સિત્તેર કિલોમીટર કેટલો આગળ પહોંચી જાય સિત્તેર કિલોમીટર હવે હોલ્ડ કર્યા પછી એક કલાકમાં બિચારો ખાલી પહોંચે છે છપ્પન જ કિલોમીટર પહોંચે છે કેટલું છપ્પન જ કિલોમીટર એને તો અંતર સિત્તેર કાપવું હતું ક્યાંક હોલ્ડ કર્યો એટલે બિચારાથી ઓછું અંતર કપાયું છે ખરેખર ભાગે તો સિત્તેર ની સ્પીડે જ છે આપણે એને એના નિર્ધારિત સ્થળે પહોંચાડી દઈએ કેટલું બાકી રહ્યું ચૌદ કિમી બાકી રહ્યું છે કેટલું બાકી રહ્યું છે ચૌદ કિમી મારે સિત્તેર તો કરવું કે નહીં તો શું કરીએ સાહેબ આની ઝડપ તો પ્યોર થોભ્યા સિવાય એટલે પ્યોર ઝડપ કેટલી છે સિત્તેર મતલબ એને જો સિત્તેર કાપવું હોય ને તો એક કલાક લાગે મતલબ સાહીઠ મિનિટ લાગે એને ખાલી હવે પહોંચવા કેટલું કાપવું છે ચૌદ કિમી કાપવું છે કેમ કે એક કલાક તો લીધો છે જે એક્સ્ટ્રા લીધો હોય હોલ્ડ માટે હશે જે એક્સ્ટ્રા હશે હોલ્ડ માટે હશે તો ચૌદ કિમી માટે કેટલું થાય સાહીઠ ગુણ્યા ચૌદ છેદમાં સિત્તેર જીરો જીરો ઉડી જાય સાત દુ ચૌદ થાય છ દુ બાર થાય કેટલું એક્સ્ટ્રા લાગ્યું હશે અહીંયા પહોંચવા માટે બાર મિનિટ કેટલું લાગ્યું હશે બાર મિનિટ હવે ખબર પડવી જોઈએ ધાર્મિકભાઈ શિક્ષક દિવસના ખૂબ ખૂબ અભિનંદન આભાર ભાઈ આભાર આપનો હવે ખબર પડવી જોઈએ દાખલો સારો હતો નિલેશભાઈ આપને પણ આભાર સર પાંચ વાગે ખેતરમાં જવાનું હોય તો લેક્ચર નહીં ભરી શકું બાર આવે ભાઈ કેટલો આવે બાર વાહ રાહુલભાઈ કે છે આપણો જવાબ સાચો રાહુલ ભરવાડ મારું હિરલ હેલો ડન હા ભાઈ સીધી રીતે ખબર પડે છે તો પછી ફોર્મ્યુલાનો શું મતલબ થાય મારા ભાઈ ડન હું હોમવર્ક માં આપું ચાલો પછી ખોટું ભાઈ હું ફોર્મ્યુલા અહીંયા મૂકું કે સાહેબ ટાઈમ બરાબર ડિસ્ટન્સ બાય સ્પીડ ડિસ્ટન્સ કેટલું કાપું છે ચૌદ કિમી સ્પીડ કેટલી છે તમારી ઓરિજિનલ સિત્તેર સમય ને કલાક ને ફેરવા સાઈઠ વડે ગુણવું પડે ઉડી જાય સાત દુ ચૌદ છ દુ બાર ભાઈ થવાનું તો એ જ છે બરાબર હા ભાઈ રોજ આવીએ છીએ નિલેશભાઈ આપણે રોજ આવીએ છીએ ભાઈ બરાબર જુઓ ભાઈ શું છે અહિયાં એક ટ્રેનની લંબાઈ પાંચસો મીટર છે ચાર કિમી લાંબા બોગદામાંથી કિમી પ્રતિ પસાર થાય તો આ એક દાખલ થઈ છેડે સંપૂર્ણ બહાર નીકળતા કેટલો સમય લાગે સંપૂર્ણ બહાર નીકળતા કેટલો સમય લાગે હવે જુઓ સાહેબ જ્યારે ટ્રેન વાળો દાખલો હોય ત્યારે સ્પીડ બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ આપણને યાદ આવે સ્પીડ ટ્રેન એક છે કે બે એક જ ટ્રેન છે તેની સ્પીડ કેટલી છે નેવું તો લખું નેવું કિલોમીટર પ્રતિ કલાક સાહેબ બોગદામાંથી પસાર થાય છે જો પેલા બોગદા વાળા આયા ટનલ તો અંતરનો હંમેશા સરવાળો થાય તો અંતર ભાઈ ટ્રેનની લંબાઈ તો પાંચસો છે બોગદું કેટલું મોટું છે ચાર કિલોમીટર લાંબુ એટલે હું લખું ચાર હજાર મીટર લાંબુ એકમ સરખો હોવો જોઈએ એકમ સરખો હોવો જોઈએ સાહેબ સમય પૂછ્યો છે ટી આ સમય મિનિટમાં છે ને તો સેકન્ડમાં લાવીએ તો મિનિટમાં તરત ખબર પડી જાય સાહીઠ સેકન્ડ બરાબર એક મિનિટ તો સાહેબ આ નેવને તમે કામ કરો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દો એટલે પાંચના છેદમાં અઢાર અને અહીંયા થાય મિત્રો પિસ્તાલીસો અને ભાગ્યા ટી બસ સોલ્યુશન કરો એટલે તમારો જવાબ જોઈએ કેટલું આવે છે ટી બરાબર પિસ્તાલીસો આ અઢાર મિત્રો ગુણાકારમાં જાય અને આ બંને નમૂનાઓ નીચે જાય નેવું અને પાંચ નેવું અને પાંચ નીચે જાય હવે જો અહીંયા નવ પંચું પિસ્તાલીસ એટલે સાહેબ પિસ્તાલીસ આ દસે જાય એટલે તમારો જવાબ આવે એકસો ને એંસી સેકન્ડ મિત્રો એકસો એંસી સેકન્ડ બરાબર કેટલી મિનિટ થાય કોઈ કહેશે મને એકસો એંસી સેકન્ડ બરાબર કેટલી મિનિટ થાય ત્રણ મિનિટ થાય કેટલી મિનિટ થાય ત્રણ મિનિટ પાંચ મિનિટ ને ત્રણ મિનિટ ને રાજભાઈ તમે એક જ કેટલા જવાબ આપો છો ભાઈ વાહ નાડોદા મુકેશસિંહ ત્રણ સાચું પંડ્યા અંજલિ ત્રણ સાચું ત્રણ વાળા બધા સાચા ત્રણ વાળા બધા સાચા હવે જુઓ હવે જો કદાચ એકાદ દાખલો છે પછી આપણે હોડીમાં પ્રવેશ કરી લઈશું એવું લાગે છે ભાઈ ભાઈ જી સેટ ની બેચ પણ શરૂ થઈ છે એની અંદર અત્યારે મિત્રો પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલે છે કેટલું ડિસ્કાઉન્ટ ચાલે છે પચાસ ટકા બરાબર હા જેને પણ જે ભાઈ વિશેષતા વાંચી હોય તો અહીંયા ચોખ્ખી લખેલી છે સો પ્લસ કલાકના એચડી ક્વોલિટી વિડીયો લેક્ચર છે ગુજરાતના શ્રેષ્ઠ ફેકલ્ટીઓના લેક્ચર હશે પાંચ મોક ટેસ્ટ વિથ સોલ્યુશન જૂના પ્રશ્નપત્રોના સોલ્યુશન અને પેપર ટુ ના જૂના કી સહિત તમને મળશે સાચું ચિંતા નહીં કરવાની ભાઈ આપણે બે દાખલા પછી જુઓ હોડીમાં જવાનું છે એમાં એક દાખલો મિત્રો હું કરાવું એક હોમવર્કમાં પછી પછી આપણે હોડીમાં પ્રવેશ કરશું તરતા તરતા જવાનું છે હા ભાઈ ધનમેશભાઈ તમે કીધું હતું ત્રણ આવ્યો આચી વાત ચલો શું કહે છે બે ટ્રેન શહેર એ અને બી બીથી એકબીજા તરફ ક્રમશઃ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે બંને શહેર વચ્ચેનું અંતર પાંચસો દસ કિલોમીટર હોય અને પ્રથમ ટ્રેન એક કલાક વહેલા સવારે સાત કલાકે શરૂ થઈ હોય તો બંને ટ્રેન કયા સમયે મળશે સારો દાખલો છે બંને ટ્રેન કયા સમયે મળશે પ્લીઝ અહીંયા ધ્યાન આપજો ભાઈ પ્લીઝ અહીંયા ધ્યાન આપજો પછી આપણે હોડી ઉપર જઈએ સાહેબ એ અને બી છે આ એ અને આ બી છે પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરજો શું કહે છે કે એક જાય છે સિત્તેરની સ્પીડે અને બીજો જાય છે મિત્રો ચાલીસ ની સ્પીડે ડન બંને શહેર વચ્ચેનું અંતર ભાઈઓ છે કેટલું પાંચસો ને કિલોમીટર પાંચસો ને દસ કિલોમીટર હવે જો જો પ્રથમ ટ્રેન એક કલાક વહેલા સવારે સાત વાગે સવારે સાત વાગે ચલો આશા ચૌધરી કેસર દરેક એક્ઝામ્પલ કેમ ચલાવો છો થિયરી પેલા સમજાવો તો એક્ઝામ્પલમાં ખબર પડે તો એના માટે પાપા પગલી જો એમાં થિયરી ચલાવેલી છે આ પ્રેક્ટિસ ચાલે છે એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ ચાલે છે જેને થિયરી ખબર છે એ લોકો જવાબ આપશે અને અમુક લોકો થિયરી થ્રુ સમજશે પણ ખરા ડન ચાલો થિયરી ચાલશે હોડીની બાકી છે એટલે જોજો એમાં ખબર પડી જશે હો હવે જો શું કે છે કે સાહેબ આ સાત વાગે ઉપડ્યો ભાઈ પેલો ભાઈ તો આઠ વાગે એક કલાક પછી એમ કેમ કે પહેલી ટ્રેન એક કલાક વહેલા શરૂ થાય પછી આ એક કલાક પછી શરૂ થાય છે ઓકે ચાલો હવે જુઓ સાહેબ બંને એકબીજા તરફ આઠ વાગે જવાનું શરૂ કરે કેમ કે આ ભાઈ સાત વાગે નીકળ્યો ત્યારે હજુ પેલો આરામ કરે છે ત્યારે હજુ પેલો આરામ કરે છે

ચારસો ને ચાલીસ વધ્યું છે પણ હવે નવા જ નાટક થાય છે આ કે હું તો સિત્તેર જઉં છું પેલો કે હવે હું એ ભાઈ ચાલીસ થી આવીશ હું એ ચાલીસ થી આવીશ તો અહીંયા હવે સમય કેટલો લાગે તો ટી બરાબર સૂત્ર થી તોય હવે ડિસ્ટન્સ કેટલું વધ્યું મિત્રો ચારસો ચાલીસ હવે સ્પીડ કેટલી થાય હવે સાહેબ આ સિત્તેર આમ જાય અને આ ચાલીસ આમ આવે વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો કરીએ વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો કરીએ તો સિત્તેર ને ચાલી એકસો દસ થાય ઉડી જાય કેટલા કલાક કલાક પછી મળશે ક્યારે કલાક પછી પછી બંને સાથે ભાગવાનું શરૂ કરે એટલે કે આઠ વાગ્યા પછી એ કેટલા કલાક લાગશે ચાર કલાક લાગશે એટલે કે બપોરના બારના સુમારે એ લોકો મળશે બપોરે બાર વાગ્યા અગિયાર વાળા એ સાત થી ચાલુ કર્યું ખોટા હશે જવાબ આપણો આવશે કેટલો આવશે ભાઈ ઓકે હા ડન ડન ભાઈ રાજભાઈ આપનો સાચો છે સમજો છો ભાઈ ઓકે હવે એક દાખલો તમને હોમવર્ક માં આપું છું એટલે આપણે જઈ શકીએ ભાઈ હોડી તરફ સેના તરફ હોડી તરફ અને જે બેનનો પ્રશ્ન હતો થિયરી સાહેબ પહેલાં સમજાવો તો હવે થિયરી સમજવામાં ધ્યાન આપજો તકલીફ નહીં પડે હવે થિયરી સમજવામાં ધ્યાન આપશો તો હોડીમાં તકલીફ નહીં પડે ડન ચલો જોઈ લઈએ સમજો શાંતિથી સમજો

સાહેબ આ હોડી શાંત પાણીમાં પાણી કંઈ કરતું જ નથી તો શું હશે શાંત પાણીમાં સાહેબ એક કલાકમાં પંદર કિલોમીટર અંતર કાપી શકે મતલબ અહીંયા ખાલીને ખાલી હોડી પોતાના એન્જિનથી પોતાની તાકાતથી કેટલું આગળ જઈ શકે છે પંદર કિલોમીટર તો આ પ્યોર હોડીની ઝડપ હશે તમને જ્યારે એવું કીધું હોય કે શાંત પાણીમાં હોડીની ઝડપ ત્યારે સમજો પ્યોર કોની ઝડપ હશે હોડીની એના એન્જિનની ઝડપ હશે તો આને મિત્રો આપણે નામ આપીશું શાંત પાણીમાં હોડીની ઝડપ શાંત પાણીમાં હોડીની ઝડપ એટલે આપણે હોળીને બોટ કહીએ તો આને નામ આપીશું બોટ સ્પીડ ઓફ બોટ સ્પીડ ઓફ બોટ હું હમણાં જ કહેતી હતી દીવો ના દીવો નહીં ભાઈ આ આપણી હોડી છે હવે જો ભાઈ અહીંયા ધારો કે પ્રવાહ વહેતો વહેતો જતો હોય આ દિશામાં અહીંયા હોળીનું એન્જિન બંધ કરી રાખ્યું હોય તમે અહીંયા હોળીનું એન્જિન બંધ કરી નાખ્યું હોય અને જો પડી પડી હોડી એક કલાકમાં પાંચ કિલોમીટર આગળ નીકળી જાય તો તમને એવું લાગે કે હોડી તો ચાલતી નથી તો એ પાંચ કિલોમીટર આગળ સુકામ નીકળી ગઈ કેમ કે પાણી વહેતું વહેતું જાય છે એટલે કે આ પાણી એને કલાકમાં પાંચ કિલોમીટર આગળ લઈ ગયું છે મતલબ આ પાણીની ઝડપ મિત્રો એક કલાકમાં પાંચ કિલોમીટર મતલબ પાંચ કિલોમીટર પ્રતિ કલાક છે

અત્યાર સુધી શું કર્યું કાં તો એકલી હોડી ચાલી કાં તો એકલું પાણી ચાલ્યું હવે કહીએ ભાઈ એક કામ કરો તમે બંને થોડી થોડી મદદ કરાવો તો આપણે એવું કરીએ પાણીને કે ભાઈ તું તો વહેવા જ મંડાલ ધારો કે તમારું પાણી કઈ સ્પીડે જાય છે પાંચ કિલોમીટર પ્રતિ કલાક પાંચ કિલોમીટર પ્રતિ કલાક અને આ જે હોડી છે હોડી પોતાના એન્જિનની તાકાત પ્રમાણે એક કલાકમાં પંદર કિલોમીટર આગળ જતી હશે એને ખબર પણ નહીં હોય અને પાણી નીચેથી એને આગળ લઈ ગયું હશે કેટલું પાંચ કિલોમીટર એટલે ખરેખર એટલે ખરેખર એક કલાકમાં હોડી પોતાની ઝડપ પ્રમાણે પંદર અને પાણીની ઝડપ પ્રમાણે પાંચ એટલે એક કલાકમાં કેટલું આગળ જઈ શકે કિલોમીટર અને એક કલાકમાં વીસ એટલે એની ઝડપ કહેવાય વીસ કિલોમીટર પ્રતિ કલાક સમજો એનો મતલબ થાય કે આને આપણે કહીશું પ્રવાહની સમાન દિશામાં હોડીની ઝડપ એટલે કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ અને પ્રવાહની દિશામાં હોડીની ઝડપ હોય મતલબ બંને ઝડપનો મિત્રો શું થાય છે સરવાળો થાય છે શું થાય છે સરવાળો થાય છે બરાબર તો અહીંયા હું નામ આપું કે પ્રવાહની દિશામાં કઈ દિશામાં પ્રવાહની દિશામાં હોળીની ઝડપ એને આપણે નામ આપીશું ડાઉન સ્ટ્રીમ પ્રવાહની દિશા એટલે ડાઉન સ્ટ્રીમ એટલે ડી એ કેટલું હોય મિત્રો ડી બોટની ઝડપ વધતા પાણીની ઝડપ જેટલું હોય મતલબ બોટની ઝડપ બી છે પાણીની ઝડપ ડબલ્યુ છે આ બંનેના સરવાળા જેટલું હોય બંનેના સરવાળા જેટલું હોય ટ્રેન કરતા ઉલટું સો સાચી વાત છે વિશાલભાઈ હું કઉ છું છેલ્લે આ સમજ્યા પછી હવે આપણામાં એવી તો કોઈ દિવ્ય શક્તિ આપણામાં એવી તો કોઈ દિવ્ય શક્તિ છે જ નહીં કે પાણીનો પ્રવાહ આખો ઉલટાવી દઈએ તો આપણે કહીએ હોડીને કે અહીંયા તું રિટર્ન પહોંચીને તું રિટર્ન થા હવે હોડી ધારો કે આ બાજુ પંદરની સ્પીડે જતી હોય સમજો તો શું થશે હોડી પોતાના એન્જિન પ્રમાણે પંદર કિલોમીટર આ બાજુ આવશે હોડી પોતાના એન્જિન પ્રમાણે પંદર કિલોમીટર આ બાજુ આવશે પણ એને ખબર નહીં હોય ને પાણી નીચેથી પાંચ પાછું લઈ ગયું હશે ઓકે એટલે આ પંદર આગળ આવશે અને પાંચ પાછળ લઈ જાય તો વધશે કેટલું ખાલી દસ જ આગળ દેખાશે મતલબ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ કેટલી હશે દસ કિલોમીટર પ્રતિ કલાક હશે જો ભાઈ થિયરી ચાલે ત્યારે ધ્યાન આપો પછી બ્લોક થશો મને ન કહેતા હું અહીંયા ભણાવું છું તમારી કોમેન્ટ બાર ત્યાં સ્ટુડિયો રૂમમાં વંચાય છે એમને એવું લાગ્યું કે આ ભણતા નથી વાતો કરે છે તો બ્લોક થશો પછી મને ન કહેતા સાહેબ અનબ્લોક કરાવો ફ્રીમાં મળે એની કદર જ નથી કોઈને ભાઈ પર્સનલી આઈડી લઈ લો પર્સનલી ઝઘડા કરો જાઓ ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં એ બીજા બસો નું શું કામ બગાડો છો ભાઈ હવે ભાગી જશે પાછા હો જોજો પંડ્યા અંજલિ ચલો બંને એકબીજાને સોરી કહી દો ચલો કઈ નહીં ભાઈ એટલે અહીંયા આપણે નામ આપીશું પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ એને મિત્રો આપણે નામ આપીએ યુ એટલે કે અપસ્ટ્રીમ યુ એટલે કે અપસ્ટ્રીમ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપ્યું એટલે સમજી લેવાનું બંનેની બાત બાકી આપી છે બંનેની બાત બાકી આપે છે કઈ નહી ભાઈ સમજો હવે જુઓ અહીંયા ચાર વસ્તુ ભાઈ તમારે યાદ રાખવાની છે કે શાંત પાણીમાં હોડીની ઝડપ એટલે હું બી દર્શાવીશ પ્રવાહની ઝડપ એટલે હું ડબલ્યુ દર્શાવીશ પ્રવાહની દિશામાં હોડીની ઝડપ એટલે સમજી લેવાનું બેનો સરવાળો જ છે સમજી લેવાનું બંનેનો સરવાળો જ છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપો એટલે સમજી લેવાનું બંનેની છે બંનેની બાદ બાકી છે હવે જોજો હવે જોજો સમજવાનો પ્રયત્ન કરજો ભાઈ આને થોડુંક વ્યવસ્થિત લખું છું તમને મજા આવે એટલે સમજો પ્લીઝ તમારે કઈ રીતે શું યાદ રાખવાનું છે ભાઈ શાંત પાણીમાં ઝડપ જેને આપણે બી વડે દર્શાવીશું જેને આપણે બી વડે પ્લીઝ પછી કે છે પ્રવાહની ઝડપ અહીંયા આપણે કહીશું ડબલ્યુ વોટર ભાઈ પહેલા જ કીધું છે કોઈએ ખોટું લગાડવું નહીં બરાબર હા ધર્મેશભાઈ જવાબ આપું તમારો આપણે સમજી લઈએ પહેલા જો પછી દાખલા મેં એપ્લાય કરીએ સાહેબ પ્રવાહની દિશામાં હોડીની ઝડપ જેને તમે કહો છો ડાઉનસ્ટ્રીમ એ શું હોય બોટની ઝડપ અને પાણીની ઝડપનો સરવાળો છે શું હોય સરવાળો છે હા હિતેશ કહી દઉં છું ભાઈ આ પતાવીને કહી દો ગભરાતા નહીં કઈ શ્યોર કઈ શું યાદ રાખીશ પ્રવાહની વિરુદ્ધ દિશામાં

મતલબ અહીંયા થઈ જાય ડાઉન માઇનસ અપ ભાગ્યા બે આ સાબિતી છે આ કોઈ યાદ રાખવાની જરૂર નથી આ મિત્રો સાબિતી છે તમારે એટલું જ યાદ રાખવાનું કે હોડીની ઝડપ જોતી હોય તો પ્રવાહની દિશા પ્રવાહની વિરુદ્ધ દિશા સરવાળો ભાગ્યા બે પ્રવાહની ઝડપ જોતી હોય તો પ્રવાહની દિશા પ્રવાહની વિરુદ્ધ દિશા બાદ બાકી ભાગ્યા બે પ્રવાહની દિશામાં હોય તો બેનો સરવાળો હોય વિરુદ્ધ દિશામાં હોય તો બેની બાત બાકી હોય ડન આટલી વસ્તુ તમારે ભાઈ યાદ રાખવાની છે હોળી માટે હવે જુઓ કમ્પેર કરી લઈએ તમને તકલીફ ના પડે ટ્રેન હોળી સમજો પ્લીઝ પછી એક્ઝામ્પલ તરફ જઈએ સાહેબ ટ્રેનમાં શું હતું સમાન દિશા તો ઝડપનો ઝડપ ની બાદ બાકી સાહેબ વિરુદ્ધ દિશા સાહેબ અહિયાં સમાન દિશા હોય તો ઝડપ સરવાળો અહીંયા વિરુદ્ધ દિશા હોય તો ઝડપની વાત કેમ કે હોડી પાછું થઈ લે ભાઈ આપણને તમે તરતા હોય પ્રવાહ સામે આવતો તેમના ધક્કો મારે છે હવે જોજો સાહેબ આ તો સીધું જ શું થાય છે એના કરતા ઉલટું જ થાય છે અહીંયા સીધું જ આના કરતા શું થાય છે ઉલટું જ થાય છે તો એક વસ્તુ યાદ રાખવાની બીજું એનાથી ઉલટું હોય સાહેબ ટ્રેન યાદ રાખો હોડી ઉલટું હોય ટ્રેનમાં સમાન દિશામાં બાદ બાકી તો ત્યાં સરવાળો હોય ટ્રેનમાં વિરુદ્ધ દિશામાં સરવાળો તો ત્યાં શું હોય બાદ બાકી હોય ડન ચલો જોઈએ એક્ઝામ્પલમાં કઈ રીતે ખબર પડે તમને ભાઈ શાંતિથી સમજાવું છું ભાઈ તમારો જે પ્રશ્ન હતો પેલા ક્લિયર કરી લઉં છું કે કિલોમીટર પ્રતિ કલાક અને અહીંયા મીટર પ્રતિ સેકન્ડ જો મિત્રો તમને એટલી તો ખબર પડે જ છે કે અઢાર ને પાંચ આવે બીજું બધું કંઈ આવવા નથી અઢાર ને પાંચ આવે કિલોમીટરમાંથી તમારે મીટર પ્રતિ સેકન્ડમાં જવું છે કે નહીં આવું યાદ રાખજો મીટર પ્રતિ સેકન્ડમાં જવું છે કે નહીં મીટરમાં ઉપર એક જ એક જ આલ્ફાબેટ આવ્યો એક જ એક હોય એવું કયું છે પાંચ છે કે અઢાર છે પાંચ તો ઉપર પાંચ નીચે અઢાર સાહેબ મીટરમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો ઉપર બે મૂળાક્ષર વાળું બે વાળું એટલે અઢાર તો ઉપર અઢાર નીચે શું આવે પાંચ એટલે કન્ફ્યુઝન ના થાય એટલે કન્ફ્યુઝન ના થાય દસ નહી ભાઈ પાંચ ના છેદમાં અઢાર ધર્મેશભાઈ શું કે છે એક માણસ પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં આઠ કિમી પ્રતિ કલાક ની ઝડપે મિત્રો વિરુદ્ધ દિશા એટલે વિરુદ્ધ દિશા એટલે એની ઝડપ જે આઠ આપી કઈ રીતે મળી હશે બોટ જતી હશે અને પાણી એને પાછું ધકેલું હશે માઇનસ થયું હશે ત્યારે એને કેટલું મળ્યું મળ્યું હશે સાહેબ તથા પ્રવાહની દિશામાં તેર કિમી પ્રતિ કલાક પ્રવાહ ની દિશા એટલે બેનો ભાઈઓ કે હોડી તો જાય જ છે પાણી પણ ધક્કો મારે થતું જા એટલે કે અહીંયા જે આ તેર છે એ બંનેનો શું હશે મિત્રો સરવાળો હશે સાહેબ શોધવાનું શું કીધું પ્રવાહ સાહેબ એક કામ કરો ને તમે બાદ બાકી કરો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થાય તેર માંથી આઠ જાય તો મિત્રો કેટલું આવે પાંચ બરાબર બી બી ઉડી જાય તો ટુ ડબલ્યુ થાય સાહેબ ડબલ્યુ બરાબર કેટલું આવે અઢી આવે કેટલું આવે અઢી આવે સાહેબ દર વખતે આવું ન કરવું હોય એટલે તો મેં તમને યાદ રખાયું જ ભાઈ એટલે તો મેં તમને યાદ રખાયું છે આ જો પાણીની ઝડપ કેટલી હોય બાદ બાકી ભાગ્યા બે બોટની કેટલી હોય સરવાળો ભાગ્યા બે એ તો કરાયું ભાઈ મેં ડન તો તમારે હવે આવું જ કરવાનું સાહેબ પ્રવાહ એટલે વોટર પ્રવાહની દિશા માઇનસ પ્રવાહની વિરુદ્ધ દિશા ભાગ્યા બે પ્રવાહની દિશામાં કેટલું છે મિત્રો તેર પ્રવાહની વિરુદ્ધ દિશામાં આઠ ભાગ્યા બે તેર માંથી આઠ જાય પાંચ ભાગ્યા બે કેટલું આવે અઢી કેટલું આવે થોડી થોડી ટપ્પી પડતી હે મિત્રો થોડો થોડો આઈડિયા આવે છે જરાક જણાવજો મને પૂરી પડી તો જાતે કરી આપો એક તાણે તો જાતે એ ભાઈ ધર્મેશ ભાઈ કુછ કુછ હોતા એવું નથી કીધું ખબર પડવાની છે ભાઈ હો સોરી ઓ ભાઈ સોરી સોરી આ અઢી આવશે ભાઈ ભાવનાઓને સમજો ભાઈ પઠાણ ફકીર મોહમ્મદ વાંધો નહીં ભાઈ આમાં પડી જશે ધીમે ધીમે જોજો ઈઝી છે ભાઈ નહીં જાધવ ગોપી કે સાહેબ જવું પડશે રસોઈ બનાવવા મોડું ખાઈ લેવાનું ભાઈ શું એમાં અ અ અ અ અ ધાર્મિક સથવારા અઢી જ આવે આમાંય ભાઈ શું કીધું છે કે એક બોટ પ્રવાહની દિશામાં દિશા એટલે ડાઉન સ્ટ્રીમ કેટલું આપ્યું સોળ પોઈન્ટ પાંચ પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે શું આપ્યું યુ કેટલું આપ્યું અગિયાર પોઈન્ટ પાંચ શું શોધવાનું છે પ્રવાહનો વેગ પ્રવાહનો વેગ એટલે વોટર બરાબર બે ની બાદ બાકી સોળ પોઈન્ટ પાંચ માઇનસ અગિયાર પોઈન્ટ પાંચ ભાગ્યા બે આ બંને પૂછાયેલા દાખલા છે જોઈ લેવાની છૂટ સોળ માંથી અગિયાર મિત્રો પાંચ ભાગ્યા બે કેટલું આવે અઢી આવે ભાઈ તો મને હોળીની ઝડપ શોધી આપશે કોઈ કોઈ મને કોઈ મને હોડીની ઝડપ શોધી આપશે સાહેબ હોડી એટલે બોટ એટલે સરવાળો ભાગ્યા બે સોળ પોઈન્ટ પાંચ વત્તા અગિયાર પોઈન્ટ પાંચ ભાગ્યા બે સોળ ને અગિયાર સત્યાવીસ એટલે અઠ્યાવીસ ભાગ્યા બે મિત્રો કેટલું આવે ચૌદ આવે કેટલું આવે ચૌદ ઉર્મિલા કોઈ વાંધો નહીં કોમેન્ટ ના કરી શકો જોવો ભણો ખાલી ઓકે ભાગ્યશ્રી જાદવ આભાર હવે જો તમારી બધાની આ મહાનતા છે ભાઈ તમારા મગજ સારા છે એવું નહી મને એમ કહે છે તમે સારું ભણાવો છો અહીંયા જુઓ આ એવું કહેવા માંગે છે દેખાતું નથી ભાઈ શું થયું આ એવું કહેવા માંગે છે શું નીચે કરું ભાઈ કે હોડીની ઝડપ ચૌદ છે પાણીની ઝડપ અઢી છે જો બંને એક જ દિશામાં જાય તો આ ચૌદ જાય અઢી જાય એટલે હાડા સોળ થઈ જાય જો વિરુદ્ધમાં જાય તો આ ચૌદ જાય અઢી બાદ કરે થઈ જાય કે સાડા અગિયાર થાય એવું કહેવા માંગે છે ભાઈ જો બધાને સેમ પ્રોબ્લેમ આવે છે દેખાતું નથી ઓકે ચાલો જીસેટની બેચ મિત્રો આપણે ચાલુ છે જેની અંદર અત્યારે કેટલું ડિસ્કાઉન્ટ ચાલે છે પચાસ ટકા આપણે આગળ વાત કરી છે હા મોટાભાઈ તમારે કદાચ મોબાઈલની અંદર ઝૂમ થઈ ગયું હશે કાં તો ક્વોલિટી ઓછી થઈ ગઈ હશે આ પણ દાખલો છે આ પણ દાખલો છે પ્લીઝ સમજો ભાઈ પ્લીઝ રહેજો કોઈ જતા નહી ભાઈ ભલે જમવાનો ટાઈમ થયો હોય બસ છેલ્લા ચાર પાંચ દાખલા છે બધા સાથે જ જઈએ ભાઈ ઓકે ચલો હવે જુઓ શું છે કે એક બોટની શાંત પાણીમાં ઝડપ દસ કિમી પ્રતિ કલાક છે શાંત પાણીમાં ઝડપ એટલે પ્યોર બોટ ની કેટલી આપી છે દસ કિલોમીટર પ્રતિ કલાક રાઠોડ બિંધિયા કે અરીસા જેવું દેખાય છે તો તમારું મોઢું અંદર દેખાતું હશે હવે જો આ બોટ છવ્વીસ કિલોમીટર અંતર નદીના પ્રવાહની દિશામાં અને ચૌદ કિલોમીટર અંતર નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપવા સરખો સમય લે છે તો પ્રવાહની ઝડપ શોધો તમને હિન્ટ આપી તમારે દાખલો ક્યાંથી કરવો છે તમને કીધું સરખો સમય લે છે એટલે કે પહેલા સમય જો ટી વન હોય પછી સમય જો ટી હોય બંને કેવો લે છે સરખો લે સમજો મસ્ત દાખલો છે સમજો તમે જ મને કહો ભાઈ એક કિસ્સો પ્રવાહની દિશા માટે લેવો પડશે અને બીજો કિસ્સો પ્રવાહની વિરુદ્ધ દિશા માટે લેવો પડશે અહીંયા ધારો કે લઈ લઈએ આ પહેલો જે સમય છે પ્રવાહની દિશા માટે લાગતો સમય છે અને બીજો સમય છે મિત્રો વિરુદ્ધ દિશા માટે લાગતો સમય હશે તમે મને જણાવજો મિત્રો સ્પીડ ઇઝ ઇક્વલ ડિસ્ટન્સ બાય ટાઈમના આધારે અરે સોરી એના આધારે મિત્રો ટાઈમ બરાબર શું થાય ટાઈમ બરાબર ડિસ્ટન્સ બાય સ્પીડ થાય થાય કે ન થાય ટાઈમ બરાબર ડિસ્ટન્સ બાય સ્પીડ થાય થાય કે ન થાય જણાવજો તો અહીંયા લખી શકું ટી વન હોય તો સાહેબ ડી વન ભાગ્યા એની સ્પીડ એસ વન ટી ટુ હોય તો સાહેબ ડી ટુ ભાગ્યા એની સ્પીડ એસ ટુ પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરજો હવે જુઓ ડી વન આપણે શું લીધું પ્રવાહની દિશા ટી વન એટલે પ્રવાહની દિશા તો જુઓ પ્રવાહની દિશામાં કેટલું અંતર કાપે છે કે છવ્વીસ કિમી અંતર પ્રવાહની દિશામાં ડી વન થાય મિત્રો છવ્વીસ ભાગ્યા મિત્રો પ્રવાહની દિશામાં જતો હોય તો ઝડપનો સરવાળો થયેલો હોય ઝડપનો સરવાળો થયેલો હોય એટલે કે કોની કોની ઝડપ બોટની બોટની ઝડપ તો દસ ખબર જ છે અને એમાં પાણીની ઝડપ એડ થયેલી હોય બરાબર ડી ટુ એટલે વિરુદ્ધ દિશા કે દસ માઇનસ ડબલ્યુ થયેલું હોય બસ ક્રોસમાં ગુણાકાર કરો ડબલ્યુ તમને મળી જાય ડબલ્યુ તમને મળી જાય અથવા ઓપ્શન મૂકી મૂકીને જો તો એ તમને ખબર પડી જાય જોઈએ સાહેબ એક કામ કરો આ સાત દુ ચૌદ છે આ તેર દુ છી એટલે બે બે ઉડી જાય આ ગુણાકાર આવે તેર દાન્યુ ભાઈ આ સિત્તેર આ બાજુ આવે માઇનસ થાય વધે ગયેલું સાઈઠ આ તેર માઇનસ છે સામે જાય પ્લસ થાય થઈ જાય કેટલું વીસ ડબલ્યુ તો ડબલ્યુ બરાબર ત્રણ આવે ડબલ્યુ બરાબર કેટલું આવે ત્રણ આવે પણ હળવા રહેજો હળવા રહેજો આ તમને આપ્યું છે કિલોમીટર પ્રતિ કલાક તો આ પણ શેમાં મળ્યું હશે ત્રણ કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન બધા શેમાં છે મીટર પ્રતિ સેકન્ડમાં છે તો આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા મિત્રો પાંચના છેદમાં અઢાર વડે ગુણવું પડે એટલે કે ત્રણ છ અઢાર મિત્રો પાંચના છેદમાં છ કરો એ તમારો શું હોય જવાબ હોય છ અઠા અડતાલીસ એટલે પોઈન્ટ આઠ વાળું આવે જોઈએ પાંચ સારો દાખલો હતો ખોખી નાખો એનો મને વાંધો નથી ભાઈ પણ રકમ ગણિતમાં સેજ જો ફેરવી નાખે ને તો આખો દાખલો ફરી જાય જો ઓપ્શન સેમ મૂક્યો તમે ટીક કરી નાખો પણ ફરી હોય ફરી જાય યાદ રાખવું સારો દાખલો કહી શકાય સારો દાખલો કહી શકાય ડન સિમ્પલ દાખલો હતો મજા આવ્યો હતો ભાઈ ક્લિયર છે બધાને હા પોઈન્ટ વાળા બધા સારા સર અંતર સેમ હોય એ પણ ભેગું સમજાવી દેજો સર એમાં કેમ કરવું વાંધો નહીં ભાઈ ઓકે હિતેશ ભાઈ ઓકે બરાબર છે હાવે જુઓ હિતેશભાઈ અંતર સરખું હોય શીતલબેન કે સર ના સમજાણું કઈ વાંધો નહીં આપણો નિયમ છે ભાઈ એક પણ વિદ્યાર્થી ન સમજાય તો આપણે આગળ જતા નથી ચંદ્રજીત પરમાર ડિલેટ માર્યું ભાઈ કઈ કહો મેં વાંચી દીધું હતું કઈ વાંધો નહીં સાહેબ અહીંયા હું લખું છું સમજો પ્લીઝ પ્રવાહની દિશામાં લાગતો સમય દિશામાં સમજો પ્લીઝ ઓકે હા પાછો કરીએ ભાઈઓ ચંદ્રજીતભાઈ કરીએ કોઈ વાંધો નહીં સાહેબ સમય એટલે શું કહેવાય સમય એટલે ડિસ્ટન્સ બાય સ્પીડ કહેવાય જો સૂત્ર ખબર હોય તો તો અહીંયા એનું ડિસ્ટન્સ વન અહીંયા એની સ્પીડ વન અહીંયા એનું ડિસ્ટન્સ ટુ અહીંયા એની સ્પીડ ટુ પ્લીઝ સમજો શું છે જો પ્રવાહની દિશામાં લાગતો સમય હોય તો અહીંયા બધું પ્રવાહની દિશાનું મૂકવાનું વાંધો નહીં ભાઈ આપણે ભણીશું શાંતિથી વિષય એવો છે એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા આપણે લઈશું મિત્રો વિરુદ્ધનું પ્રવાહની દિશામાં ડિસ્ટન્સ એટલે અંતર પ્રવાહની દિશામાં આ બોટ કિમી અંતર નદીના પ્રવાહની દિશામાં તો અંતર અહીંયા મિત્રો આવે છવીસ તમને બધાને ખબર છે કે હોડીની અંદર પ્રવાહની દિશામાં જઈએ તો સરવાળો થાય કોનો કોનો સરવાળો બોટની સ્પીડ વધતા પાણીની સ્પીડ બોટની મને ખબર છે કેટલી છે દસ તો બોટની દસ અને પાણીની આપણને ખબર નથી તો ડબલ્યુ અહીંયા લઈએ મિત્રો વિરુદ્ધ દિશામાં તો ડી વન વિરુદ્ધ દિશામાં કેટલું અંતર જો ચૌદ કિમી અંતર વિરુદ્ધ દિશામાં તો અહીંયા આવે મિત્રો ચૌદ અને વિરુદ્ધ દિશામાં હોય તો અંતરની ઝડપની બાદ બાકી થાય કોનું ઝડપ બોટની અને પાણીની તો બોટની ઝડપ તો દસ ખબર છે પાણીની ખબર નથી સાહેબ શું કરું એક કામ કરો તમે મગજ પડ્યા વગર આ આ લઈ જાઓ તો થાય આખું ગુણાકાર માં લઈ જાઓ ઓકે તો દસ એટલે એકસો ચાલીસ વત્તા દસ ચૌદ ડબલ્યુ થાય સાહેબ એકસો ચાલીસ આ બાજુ આવે ને તો બાદ બાકી થાય ઓકે તો સાહેબ જીરોમાંથી જીરો અહીંયા મિત્રો બે આવે એકસો વીસ વધે આ છવ્વીસ માઇનસ છે તો પ્લસ થાય તો થઈ જાય ચાલીસ ચાલીસ તરી એકસો વીસ એટલે મિત્રો ડબલ્યુ તમને મળે ત્રણ કિલોમીટર પ્રતિ કલાક પણ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો ત્રણ એને પાંચના છેદમાં અઢાર વડે ગુણવું પડે એટલે કે ત્રણ છ અઢાર થાય એટલે કે પાંચના છેદમાં છ આવું વધે ઝીરો મૂકું તો પોઈન્ટ આવે છ અઠા અડતાલીસ થાય અહીંયા બે આવે છ તરી અઢાર થાય પોઈન્ટ ત્યાં જેવો જવાબ આવે મારો બસ આશરે લખીશ હવે ખબર પડવી જોઈએ હવે ખબર પડવી જોઈએ ભલે ભાગી ગયા હોય ભાઈ જે છે એને ભણાવીશું ભલે પાંચ વત્તા હોય છે ભાઈ સમજો છો બધાને કમેન્ટમાં મને જણાવી દો શીતલ આહિર કે છે સમજાઈ ગયું ચલો કોઈ વાંધો નહીં પેલા ભાઈ ચંદ્રજીત ભાઈ ખબર પડી ગઈ ઓકે ડન ચલો કોઈ વાંધો નહીં ઓકે તો લાઈક આપી દેજો એક વાર તો લાઈક આપી દેજો ચલો જોઈએ હો જે પણ છે જોઈએ ભાઈ આપણે પહેલાં તમને કન્ફર્મ કરાવી દઉં તમારે કેટલી વાર અહીંયા રોકાવાનું છે જુઓ ભાઈ એક બે ત્રણ ને ચાર ચાર દાખલા છે આમ પાંચ છે પણ એક હોમવર્ક હશે એટલે ભાઈ હો એટલે મેક્સિમમ પાંચ દસ મિનિટ ભાઈ પછી તમે જવાના જ છો અહીંથી વિકેટ પડવા લાગી વાંધો નહીં ભાઈ આપણે અન્નમ રહેવાનું છે ભલે ગમે એટલા રહેતા હોય ઓકે ઓકે નૈના બાજા જો શું કહે છે અહીંયા અહીંયા આવું કે છે આ ભાઈ કે કોઈ બોટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ત્રેવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તમે જ મને કહો તમે ભાઈ મેં ગ્રુપ ડી પાસ કરેલી છે કહી દઉં છું અતિશયોક્તિ નથી કોલ લેટર જોવો તો આપણી પાસે પડ્યો છે ઓફર લેટર હવે જુઓ ભાઈ પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે શું હોય સાહેબ અપસ્ટ્રીમ સ્ટ્રીમ હોય એનો મતલબ શું થાય બોટની ઝડપ અને પાણીની ઝડપની બાદ બાકી હોય સાહેબ શું કે છે આ કે બોટની બોટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેવીસ કેમ આવ્યું હશે સાહેબ બોટમાંથી પાણી કાઢ્યું હશે ત્યારે આવ્યું હશે બોટની ઝડપમાંથી પાણીની ઝડપ હવે મને કીધું જો પ્રવાહની ઝડપ ત્રણ કિમી પ્રતિ કલાક હોય તો પ્રવાહની દિશામાં ઝડપ કેટલી થાય હા વિઝી દાખલો છે સાહેબ અહીંયા બોટ અહીંયા લખી દઉં હવે પ્રવાહ તો ત્રણ છે આ ત્રણ સામે જાય તો માઈનસ પ્લસ થાય છવી બરાબર બોટ થઈ જાય એટલે બોટની ઝડપ કેટલી મળી ગઈ ભાઈ સીધી જ વસ્તુ છવી ખબર પડી તો જ કહેજો સાહેબ મને પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપી હતી મતલબ વિરુદ્ધ દિશામાં બાદ બાકી થયેલી હોય એનો મતલબ માંથી ત્રણ બાદ થયા એટલે બોટ મળ્યું હોય તેવી સમજો ફરી કરાવું લ્યો પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે ડાઉનસ્ટ્રીમ બરાબર શું હોય બોટ માઇનસ પાણી હોય ડાઉનસ્ટ્રીમ તેવી આપ્યું બોટની ખબર નથી પણ પ્રવાહની ત્રણ આપી છે પ્રવાહની ત્રણ આપી છે આ માઇનસ ત્રણ સામે જાય છવી થાય એટલે પ્યોર બોટની ઝડપ મળી જાય પ્યોર બોટની ઝડપ મળી જાય શું પૂછ્યું છે પ્રવાહની દિશામાં પ્રવાહની દિશામાં શું થાય ભાઈ પ્રવાહની દિશામાં શું થાય સરવાળો થાય તો અહીંયા છવી બોટ છે અને પ્રવાહ ત્રણ છે તો પ્રવાહ ની દિશામાં ભાઈ સમજો છો સમજતા હોય એ લોકો કે ભાઈ થોલી થોલી ખબલ પલે તે રાકેશ રાઠોડ પ્રકાશ સાહેબ અમારા ફેવરેટ સાહેબ આભાર રાકેશ ભાઈ હા ઓગણત્રીસ વાળા બધા સાચા મસ્ત દાખલો છે ઓકે વાહ 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 ໄປ કેમ નાના છોકરા છો તો તમને એ રીતે સમજાવવું પડે ને હા હોકારો આપવાનું ભાઈ મજા આવે જો ધર્મેશ પ્રજાપતિ ને પાછું કુચ કુચ થઈ ગયું કુચ કુચ ہوتا હે કે ચકકુ ચકકુ ہوتا હે ફડસે ધીમે ધીમે ચિંતા ના કરતા હો એક સ્ટીમરને પ્રવાહની દિશામાં એક બંદર પહોંચતા ચાર કલાક લાગે છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલું જ અંતર કાપતા પાંચ કલાક લાગે છે જો પ્રવાહની ઝડપ બે કિમી પ્રતિ કલાક હોય તો મૂળ સ્થાનેથી બંદરનું અંતર શોધો ગુંડિયા સર ખબર નથી પડી વાંધો નહીં ભાઈ ઓકે એકવાર જોઈ લેજો ના ખબર પડે તો હું ફરી એ દાખલો રિપીટ કરાવી દઈશ ઓકે ચલો જોઈએ જોજો પ્લીઝ જોજો સાહેબ દાખલો કેવા શું માગે છે તો એવું કે છે કે એક સ્ટીમર પ્રવાહની દિશામાં એક બંદર પહોંચે તો ચાર કલાક લાગે છે હવે જો મારે પેલા ભાઈ ક્યાં ગયા જે અંતર સરખું હોય એનો કન્સેપ્ટ સમજાવો દાખલો એ રસ્તેથી લઈ જાઓ ભાઈ જાય કે આવે અંતર તો સરખું જ કાપે જાય કે આવે અંતર તો સરખું જ કાપે છે તો હું શું કરું જુઓ સાહેબ ડી વન બરાબર ડી ટુ લઈ પેલા ભાઈ ને પણ ખબર પડી જાય સાહેબ આ આધારે શું લખાય લખાય જાય તો મારું નામ પ્રકાશ સિંહ ડાયમા છે ભાઈ એસ ટી એસ ગુણ્યા ટી અહીંયા પણ એસ ગુણ્યા ટી મતલબ એસ વન ટી વન એસ ટી ટુ સેમ પેલા જેવો દાખલો પ્રવાહની દિશામાં હોય તો દિશા વાળું વિરુદ્ધ દિશા હોય તો વિરુદ્ધ દિશા પ્રવાહની દિશામાં જુઓ કેટલો કલાક લાગે છે ભાઈ ભાઈ પ્રવાહની દિશામાં તો ઝડપનો સરવાળો થાય બોટની ઝડપ પાણીની ઝડપ આપી છે બે અને પ્રવાહની દિશામાં ચાર કલાક લાગે બરાબર વિરુદ્ધ દિશા હોય તો બાદ બાકી થાય બોટની ઝડપ બી અને માઇનસ બે પ્રવાહ મને આપ્યો છે કેટલો સમય લાગે મિત્રો પાંચ કલાક લાગે છે હવે જુઓ સાહેબ અહીંયા ડાયરેક્ટ કરું તો શું થાય ચાર બી વત્તા ચાર દુ આઠ બરાબર પાંચ બી માઇનસ પાંચ દુ દસ આ બી આ બાજુ આવતો માઇનસ થાય તો બી આ દસ સામે જાય તો પ્લસ થાય તો અઢાર એટલે બોટની ઝડપ મિત્રો તમને મળી ગઈ અઢાર બધુંય મળે હવે બોટની ઝડપ તમને મળી ગઈ અઢાર હવે આમ બોટને જ્યાં પહોંચવું છે ને ત્યાં એ પ્રવાહની દિશામાં કેટલા કલાક લગાવે છે ચાર કલાક હવે પ્રવાહની દિશામાં જાય તો એ બિચારો અઢાર જતો હોય અને આ આ આ જે છે પ્રવાહ એ પણ એને બે લઈ જાય એટલે ખરેખર કલાકમાં વીસ કાપતો હોય કલાકમાં કેટલું કાપતો હોય વીસ તો એ ભાઈને ચાર કલાક લાગ્યા મતલબ ખરેખર કેટલું અંતર હશે મિત્રો એંસી અંતર હશે કેટલું અંતર હશે એંસી અંતર પેલા ભાઈને પણ ખબર પડી ગઈ હશે અંતર સરખું હોય તો શું કરવું

છેલ્લા ત્રણ દાખલા એમાં એક હોમવર્ક અને બે હું કરાવીશ એક હોમવર્ક અને બે હું કરાવીશ છેલ્લા બે દાખલા ભાઈ કોઈએ જવું નહીં જો શું કહે છે ટાઈમ એવો છે આપણે સમજી શકીએ છે કઈ વાંધો નહીં ભાઈ ગણવામાં વાર લાગે કન્સેપ્ટ ખબર પડવી જોઈએ પ્રેક્ટિસ મેક મેન વિલ પરફેક્ટ જેટલી પ્રેક્ટિસ કરશો એટલો સમય તમારો બચતો જશે ભાઈ શું કહે છે કે અઢી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતા પ્રવાહ એટલે વોટરની ઝડપ આપી અઢી પ્રવાહની વિરુદ્ધ દિશામાં કોઈ બોટ સાઠ કિમી અંતર ચાર કલાકમાં પસાર કરે છે તો પ્રવાહની દિશામાં જતા એ અંતર કાપવા કેટલો સમય લાગશે આર આહિર ભાઈ પ્રેક્ટિસથી આઈડિયા આવશે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ભાઈ તમને જોઈને આઈડિયા આવશે ઓકે આવો દાખલો છે આવા દાખલામાં હું અહીંથી જાઉં તો જ ખબર પડશે ડન હા જેટલા લોકો બન્યા રહ્યો છો ભાઈ એમનો ખૂબ ખૂબ આભાર જો ભાઈ અહીંયા તમને શું કહેવા માંગે છે કે અઢી કિમી પ્રતિ કલાકની ઝડપે વહેતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં કોઈ બોટ સાહીઠ કિમી અંતર ચાર કલાકમાં કાપે છે ડન સમજો કાંઈ વાંધો નહીં સુનિલસિંહ રાઠોડ વાંધો નહીં ભાઈ ઓકે રેકોર્ડિંગ પણ જોઈ લેજો ભાઈ તમને એટલી ખબર પડે કે એસ બરાબર ડી બાય ટી હોય સાહેબ તો સ્પીડ પ્રવાહની વિરુદ્ધ દિશા હોય એટલે સ્પીડની બાત બાકી થયેલી હોય ડિસ્ટન્સ કેટલું કાપ્યું સાઠ કેટલા કલાકમાં ચાર કલાક બરાબર દેશી ભાષામાં સમજાવું છું

અને અઢી પાણી મદદ કરાવે તો સાહેબ કેટલું થાય વીસની ઝડપે જાય વીસ કિલોમીટર પ્રતિ કલાક આપણો તો અંતર કેટલું છે મિત્રો સાઈઠ છે કલાકે વીસ થાય કલાકે વીસ થાય તો કેટલો લાગે ભાઈ ત્રણ કલાક લાગે કેટલું લાગે ત્રણ કલાક સિમ્પલ દાખલો હતો સર કોણ આવ્યું જે આવ્યું હોય ભાઈ આપણે ભણીએ જો આને ફરી એકવાર કહી દઉં ભાઈ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે અપસ્ટ્રીમ તમને આપી છે સાઈઠ કિમી ચાર કલાક એટલે સ્પીડ આપી છે આપીશ કેટલી અઢી બોટ માઇનસ અઢી બરાબર પંદર થાય સાહેબ તો બોટ બરાબર સાડા સત્તર હોય એટલે કે સત્તર પોઈન્ટ પાંચ હોય સત્તર પાંચ હોય શિવ ગઢવી ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ભાઈ સાહેબ હવે પ્રવાહની દિશામાં જવું હોય તો બોટ વત્તા ડબલ્યુ થાય બોટ કેટલું છે સાડા સત્તર અને પેલું કેટલું છે અઢી તો હવે કેટલું ચાલે મિત્રો વીસ કિલોમીટર પ્રતિ કલાક કલાકમાં વીસ મિત્રો સાહીઠ માટે કેટલું લાગે સાહીઠ માટે સાહેબ કેટલા કલાક લાગે ત્રણ કલાક સિમ્પલ છે સર પાણીપુરીનું પાર્સલ આવી ગયું ચાલો ભાઈ પાણીપુરીનું નામ ક્યાં લો છો બેનો હમણાં ભાગી જશે પાણીપુરી ખાવા ચલો અહીંયા જુઓ ડન ચાલો હવે જુઓ આપણે થોડોક વ્યવસ્થિત દાખલો હોય તો ઠીક છે આ દાખલો હોમવર્કમાં ભાઈ આ દાખલો હોમવર્કમાં છોડ દીયા જાય પેલો દાખલો હોમવર્કમાં ફરજિયાત કરવાનો છે કાલે આવીને પેલા હોમવર્ક પૂછીશ કાલે આવીને પેલા હોમવર્ક પૂછીશ આજનો છેલ્લો દાખલો ચલો પછી પૂર્ણાવુતિ કરી દઈએ ભાઈ શું કહે છે બે સ્થળ એ અને બી વચ્ચેનું અંતર દોઢસો કિમી છે બે સ્થળ એ અને બી વચ્ચેનું અંતર મિત્રો કેટલું છે દોઢસો કિમી પછી શું કહે છે બે બોટ એકબીજાની દિશામાં બંને સ્થળેથી એક સાથે રવાના થાય છે આ બોટ અહીંથી રવાના થઈ અને આ બોટ અહીંથી રવાના થઈ જો એક બોટ નદીના પ્રવાહની દિશામાં અને બીજી બોટ નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચાલે છે સીધી વસ્તુ છે એક નદીના પ્રવાહની દિશામાં જતી હોય બીજી વિરુદ્ધ થવાની છે બે માટે નદી તો કઈ આમ ભેગી થતી ના હોય ભાઈ તો કેટલા સમય પછી એક બીજાને મળશે જો તેની ઝડપ સત્યાવીસ અને તેવીસ હોય તો અહીંયા યાદ રાખજો સાહેબ અહીંયા પ્રવાહની ઝડપ જેટલી હશે એટલી પ્લસ થશે તો અહીંયા જેટલી ઝડપ હશે એટલી બાદ થઈ હશે એટલે ઝડપમાં કંઈ ફરક પડવાનો નથી ઝડપમાં કંઈ ફરક પડવાનો નથી અચ્છા મને પૂછ્યું હા ભાઈ તબિયત વ્યવસ્થિત છો તબિયત મારી વ્યવસ્થિત છે તમારા બધાના આશીર્વાદથી સર પાણીપુરીની યાદ અપાવી દીધી હવે એમ થાય ખાવા જોશે પાણીપુરી ના ભાઈ પહેલાં અહીંયા ભણીને જવાનું છો હા સાહેબ એક કામ કરો સ્પીડ બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમના આધારે ટાઈમ બરાબર ડિસ્ટન્સ બાય સ્પીડ થાય ડિસ્ટન્સ તો કેટલું કવર કરવું છે ભાઈ એકસો પચાસ વિરુદ્ધ દિશામાં જાય છે તો ઝડપનો શું થાય સરવાળો એટલે કે સત્યાવીસ અને ત્રેવીસ કેટલું થાય પચાસ પચાસ તરી દોઢસો કેટલા કલાકમાં ત્રણ કલાકમાં સાહેબ સુકામાં અહીંયા પાણીના પાણીની ઝડપની જરૂર ન પડી સુકામ તમને સમજાવ પ્રેક્ટિકલી સમજાવ પ્લીઝ સમજી લો ધારો કે પ્રવાહની ઝડપ 3 કિમી પ્રતિ કલાક હોત સમજો પ્લીઝ તો તમે જતા વખતે આ 27 જતું હોય તો 27 3 કરો તો તમને મળો 30 અને રીટર્ન વાળામાં 3 બાદ કરો તો અહીંયા 23 3 કરો તો મળો 20 સરવાળો તો 50 આવવાનો તો ભાઈ કેમ કે અહીંયા પ્રવાહ જે છે એટલું જેટલો એડ થાય એટલો આમાં બાદ થશે તો સરવાળામાં કઈ ફરક પડશે નહીં એટલે મેં ડાયરેક્ટ મૂક્યો બાકી પ્રવાહ અલગ અલગ હોય તો તમારે બાદ કરવું પડે ભાઈ બરાબર આ વસ્તુ થોડી ધ્યાન રાખવી આ વસ્તુ થોડી ધ્યાન રાખવી ડન ભાઈ સમજી શકો છો દાખલો સારો હતો જવાબ તમારો આવ્યો ઓપ્શન બી જવાબ તમારો આવ્યો ઓપ્શન બી ચલો જણાવો મિત્રો ખ્યાલ આવી ગયો ચલો કોમેન્ટમાં પાછા એક્ટિવ થઈ જાઓ નાડોદા મુકેશ સિંહ ઓકે મુકેશ સિંહ નો એક દાખલો હતો ખબર હતો ભાઈ પગ ભાગી ગયો હતો ધીમે ચાલતા હતા ને એવો ચલો બાકીના મિત્રો હોળીમાં અને ટ્રેનમાં ખબર પડી ઓકે શીતલ આહીર કે છે ઓકે સાહેબ યસ વિધિ વાઘેલા યસ બારિયા વિજય હર હર મહાદેવ ભાઈ ચલો શિવબા મેહોલ મારુ સ્નેહલ આહિરભાઈ બાલુ ચાવડા હિતેશ ઓકે ઓકે રાઠોડ બિંદિયા શીતલ આહિર હર મહાદેવ નૈનાબા ચાવડા ચૌધરી નિલક્ષ નિલેશભાઈ ઓકે જય દ્વારકાધીશ મજા આવે સાહેબ મેહુલ ચંદ્રજીત ઓકે ઓકે ડન 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 ચલો મિત્રો તો ફરી એકવાર બધાને ખૂબ ખૂબ બધાનો ખૂબ ખૂબ આભાર તમને પણ હેપી ટીચર્સ ડે અને બે કલાક ટીચર્સ ડે નિમિત્તે સહન કર્યો એ બદલ તમારો બધાનો આભાર મળી આવતીકાલે ફરી પાંચ વાગે ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત જય શ્રી રામ ઠીક છે થેન્ક યુ